यस गुड आफ्टरनून एवरीवन। गुजरात 360 માં મિત્રો હું ધર્મેન્દ્રસિંહ જાડેજા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ત્યાર પછી જો વાત કરવામાં આવે તો આપણને ખબર છે એ રીતે કે આજે આપણે ભણવાનું છે એ ગુજરાતના પાકો વિશેનું, જે આપણે ગુજરાતની ખેતી વિશે ભણી રહ્યા હતા અને એની અંદર જે છે એ આગળ વધી ગઈ। પહેલા મારું ઇન્ટ્રોડક્શન આપી દો મિત્રો, તો મારું નામ ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે કે જાડેજા સર। જીકે ને લગતી મિત્રો બધી જ જે છે એ આપણે કરાવી છે, તો ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, સોશિયોલોજી, સાયકોલોજી એન્ડ મેની ઓફ સબ્જેક્ટ્સ જે છે જીપીએસસી માટેના એ બધા જ આપણે અહીં કરવાના છે અને ક્રિમિના માધ્યમથી। તો ખાસ મિત્રો આની અંદર જો બીજી વાત કરવામાં આવે તો છેલ્લા 15 વર્ષથી ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવું છું અને છેલ્લા 10 વર્ષથી કોમ્પિટેટિવ એક્ઝામ્સનો જે છે એ એક્સપિરિયન્સ ધરાવું છું। ત્યાર પછી જો મિત્રો વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે જે વસ્તુ આની અંદર આપેલી છે એની અંદર ખાસ તો આપણે કીધું પંચાયતી રાજ, ત્યાર પછી જે જિલ્લાઓ છે 6 થી 10 નું SST જે સોશિયલ્સ છે જે તમને પરીક્ષામાં પૂછાતો હોય છે, તો આ પ્રકારની વસ્તુ જે છે એ આપણને એમાં જોવાની હોય છે। તો ત્યાર પછી જો મિત્રો વાત કરવામાં આવે તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ ખૂબ સારી રીતે, બહુ સારી રીતે, વધુ સારી રીતે બધી એક્ઝામ્સ છે, બધી વસ્તુ છે એ તમને આમાં ક્રેક કરવાની, આની અંદર બધી વસ્તુ પરફેક્ટ કરવાની જે આપણે સારી રીતે કરી શકીએ છીએ। ગોલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ગોલ જે છે અચીવ કરાવેલા છે મિત્રો, તો તમે પણ તમારો પણ થઈ જશે, તો રેગ્યુલર બધા જોડાતા રહ્યું પ્લીઝ, જેથી તમે બધી વસ્તુ કરી શકો। વાય અન એકેડમી, શું કામ અન એકેડમી? તો ડેઈલી લાઈવ ક્લાસ મળે, એજ્યુકેટર સાથે તમે રૂબરૂ થઈ શકો, તમારે કોઈ ક્વેશ્ચન હોય, તમારે કોઈ વાત કરવી હોય, તમારે કઈ પણ વસ્તુ હોય તો એજ્યુકેટર સાથે તમે એમાં કરી શકો છો, એ છે અનએકેડમી। લાઇવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ છે મિત્રો, કે જો તમે કંટાળી ગયા હો વાંચીને કે કોઈ પણ વિડીયોઝ જોઈને, તો તમારા માટે અનએકેડમી લાઇવ ટેસ્ટ અને ક્વિઝિસ લેવું છે કે જેમાં તમારો સમય પણ બચી જાય, એટલે કે સમય બગડે નહીં, અને લાઇવ ટેસ્ટ અને ક્વિઝિસ તમે ભાગ લ્યો તો તમને ઘણું બધું જ્ઞાન મળે અને પ્લસ આપણે કીધું શું થાય તો એ ઘણું બધું જ્ઞાન પણ મળે અને સાથે સાથે તમને આ પ્રકારના જે નવા નોલેજ પણ મળે તે તમારે ખાસ યાદ રાખવાનું છે। સ્ટ્રક્ચર્ડ કોર્સિસ છે મિત્રો, જે સ્ટ્રક્ચર કોર્સ એટલે તલાટી, બિન સચિવાલય, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ, જીપીએસસીમાં મામલતદાર, નાયબ મામલતદાર, DYSO જે આપણે કહેતા હોય। ત્યાર પછી જો મિત્રો વાત કરવામાં આવે તો આપણને ખબર છે એ રીતે કે બીજી વસ્તુમાં કોઈ જોઈએ આપણે તો એની અંદર કઈ કઈ વસ્તુ તમને પૂછાય, કઈ કઈ વસ્તુ એની અંદર હોય છે, તો એને ધ્યાનમાં રાખીને જો આપણે વાત કરી તો તમે આ રીતની એની અંદર વસ્તુ જે છે સારી રીતે જોઈ શકો છો। એટલે સ્ટ્રક્ચર કોર્સિસ તમારા માટે છે, અનલિમિટેડ એક્સેસ છે મિત્રો, 24/7 24 કલાક અને 7 દિવસ સુધી જે છે તમે આની અંદર અનલિમિટેડ જોડાઈ શકો છો, તમે બધું સારી રીતે કરી શકો છો જે તમને આની અંદર આપવામાં આવેલું છે, જે ખાસ તમારે યાદ રાખવાનું હોય છે મિત્રો, અને પરીક્ષાની અંદર પણ આ બધી વસ્તુ છે એ તમને પૂછાઈ શકતી હોય છે। કોર્સ ઓન અવર પ્લેટફોર્મ, તો અલગ અલગ પ્રકારના જે કોર્સિસ છે મિત્રો એ કોર્સિસ તમને આની અંદર જે છે જોવા મળતા હોય છે। ત્યાર પછી જો મિત્રો વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે એમ શું થાય તો કે જે વસ્તુ આ છે એની અંદર તમે અલગ અલગ કોર્સિસમાં જોઈન થઈ શકો છો અને જે તમારા માટે અનએકેડમી પ્રોવાઈડ કરી રહ્યું છે। હાઉ ટુ રજિસ્ટર ફોર અનએકેડમી સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ, તો કઈ રીતે અનએકેડમી જે છે એની અંદર તમે સબસ્ક્રિપ્શન કરી શકો મિત્રો, તો અનએકેડમીની અંદર તમારે જોઈન થવું હોય તો તમારે પહેલા તો શું કરવું પડશે, તો આપણને ખબર છે કે સૌથી પહેલા આપણે જે અનએકેડમીના માધ્યમથી જોડાવા માટે પ્લે સ્ટોરમાં જઈને અનએકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અને એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ રીતે સબસ્ક્રિપ્શનનું પૂછશે, તો સબસ્ક્રિપ્શનની અંદર 1 વર્ષ માટે તમારે મિનિમમ કરવાનું છે અને મેક્સિમમ 2 વર્ષ માટે, એથી વધારે આપણે રાખ્યું નથી, તો 12 મહિના માટેનું તમારે સબસ્ક્રિપ્શન કરવું હોય તો જેની ફીસ છે 7000 રૂપિયા થતી હોય છે, તો 3 મંથ માટે મિત્રો, 3 મહિના માટે જો તમારે સબસ્ક્રિપ્શન કરવું હોય તો એના માટે, સોરી 12 મહિના માટે તો 7000 રૂપિયા છે। હવે ઓફલાઈનની અંદર તમે 3 મહિને ક્યાંય જાઓ ને તો મિનિમમ 10000 રૂપિયા તમારે દેવા પડે, 12 મહિના ઓફલાઈનમાં જાઓ તો 40000 રૂપિયા તમારે પે કરવા પડે, બરાબર? તો 40000 રૂપિયા જે છે એ તમારે પે કરવાના હોય છે। હવે વિચારો કે 12 મહિનાના 40000 રૂપિયા પે કરવાના હોય છે, ત્યારે 3 મહિનાની અંદર 10000 રૂપિયા જે છે એ આની અંદર આપણને જોવા મળતા હોય, હવે તમે વિચારો
કે એક વાર તમે વિડિયો જોઈ લીધો, સોરી એક વાર લેક્ચર તમારો જતો રહ્યો, તમે અટેન્ડ નથી કરી શક્યા, તો નેક્સ્ટ તમે પાછું એ રિવિઝન કરાવવામાં કે રિપીટ કરાવવામાં આવતું નથી. કદાચ કરાવી ખરા તો આપણને ખબર છે કે એ વસ્તુ થોડીક ઝડપથી થશે, કારણ કે નેચરલી જે ભણાવતા હોય છે, પહેલી વાર જે ભણાવતા હોય છે, એ બધી વસ્તુ પરફેક્શન એમાં થતું આપણને જોવા મળતું હોય. બીજી વસ્તુની જો મિત્ર વાત કરવામાં આવે તો બીજી વસ્તુની અંદર આપણને ખબર છે એ રીતે આમાં જોવો તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે કઈ વસ્તુ ક્યાં કેમ કેવી રીતે બધું આમાં થતું હોય. તો એને ધ્યાનમાં રાખીને તમે આગળ વધો ને એને ધ્યાનમાં રાખીને બધું કામ પરફેક્ટલી કરો તો તમને બધી વસ્તુ જે છે એ આની અંદર સારી રીતે કેમ થાય એની આપણને ખબર પડતી હોય છે. તો એના માટેનું જો મિત્રો વાત કરવામાં આવે તો એના માટે આપણે બધાને ખબર છે એમ કે તમારે 7000 રૂપિયામાં એક વર્ષ માટે તમને આની અંદર મળે છે. જે વિડીયો છે એ તમે જોઈ શકો છો અને એમાંય તમે DPR10 તમે જે મારો કોડ યુઝ કરો તો 10% ડિસ્કાઉન્ટ મળે અને 6300 રૂપિયામાં તમારે એક વર્ષ સુધી અનએકેડમીના માધ્યમથી મિત્રો જોડાઈ શકો છો. જો તમારે 2 વર્ષ માટેનું સબસ્ક્રિપ્શન જોતો હોય મિત્રો તો ખાલી 8400 રૂપિયા ફીસ જે છે એની અંદર જોવા મળે છે. બરાબર 8400 રૂપિયા જે છે એ ફીસ થાય એટલે પર મંથ 350 રૂપિયા ખાલી થયા. હવે 350 રૂપિયા એટલે તમારા માટે આપણને ખબર છે કે સાહુ કાંઈ ન કહેવાય. બરાબર એમાં DPR10 હજી તમે યુઝ કરો તો તમને 10% ડિસ્કાઉન્ટ આપે છે. મારો કોડ યુઝ કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ 7560 રૂપિયામાં ખાલી તમે આની અંદર જોડાઈ શકો છો મિત્રો. 7560 રૂપિયા જે છે એની અંદર તમે આની અંદર જોડાઈ શકો છો, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર તો જેને હજી સુધી નથી લીધું ખાસ ઝડપથી લઈ લે. આની અંદર જોઈન્ટ થાવ તો શું મળે છે, તમને અભય મળે છે. અનએકેડમીમાં ચેમ્પિયનશિપ ટેસ્ટ સિરીઝ જે છે GPSC પ્રિલિમ્સ માટેનું એમાં તમને આ પ્રકારની વસ્તુ જોવા મળે. અલગ અલગ ટેસ્ટ જે છે એનું આયોજન તમને અહીંયા થયેલું જોવા મળતું હોય છે મિત્રો. અને આ અલગ અલગ ટેસ્ટ જે છે, અલગ અલગ જે કંઈ પણ વસ્તુ છે એને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને ખ્યાલ આવે કે આની અંદર કઈ કઈ વસ્તુ ક્યાં કેમ કેવી રીતે શું બધું થતું હોય જે તમે આમાં જોઈ શકો છો. 14 માર્ચ આજે છેલ્લી ટેસ્ટ છે આની. બરાબર તો ચેમ્પિયનશિપ અગેઇન સેમ વસ્તુ છે, અભય ચેમ્પિયનશિપ GPSC ટેસ્ટ અલગ અલગ જે આમાં આપી દીધી તારીખ. પણ આપણે કીધું એમ કે આની અંદર તમારે શું થશે એમ તો કે આપણે કીધું એમ કે એજ્યુકેટર અમે ચેન્જ કરી દીધા છે એટલે તમને GPSCના અલગ અલગ એજ્યુકેટર દ્વારા તમને જે ટેસ્ટ છે એનું આયોજન કરવામાં આવે અને એ ટેસ્ટ મુજબ તમે જે છે આપણે ખબર છે એમ બહુ સારી રીતે બધું કામ વ્યવસ્થિત કરી શકો. એથિક્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે એ 15 માર્ચ થી મિત્રો શરૂ થવા જઈ રહ્યો છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. જે તમને આની અંદર પરીક્ષા રિલેટેડ બધી જ વસ્તુ આવી જશે. સર્વોદય મિત્રો કોન્સ્ટેબલ માટેનો સર્વોદય થઈ ગયો છે તો એના એક્ઝામ માટે 17 માર્ચ થી જે બેચ છે શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો. ત્યાર પછી ગુજરાતી અને અંગ્રેજી રિટર્ન ટેસ્ટ જે છે GPSC મેઇન્સ માટે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ વ્યક્તિ દ્વારા તમે જે છે એ આની અંદર 19 માર્ચે જે છે એ અમારા એજ્યુકેટર દ્વારા જે છે શરૂ થવા જઈ રહ્યું છે. અગેન અનએકેડમી પ્રેરણા લઈને આવી રહી છે, પ્રિલિમ્સ અને મેઇન્સ માટે પ્રેરણા છે. 22 માર્ચ થી બેચ શરૂ થવા જઈ રહ્યો છે કે દરેક વ્યક્તિ આની અંદર સારી રીતે જોડાઈ જાઓ. ત્યાર પછી સંબોધ છે મિત્રો, જે કોન્સેપ્ટ જે બિલ્ડર કોર્સ કહેવાય છે આને, અને એના દ્વારા તમે GPSCના અનએકેડમી માધ્યમથી જોડાઈ શકો છો મિત્રો. ત્યાર પછી ફોનિક્સ છે, ઇન્ડિયાઝ બેસ્ટ એજ્યુકેટર પ્રોગ્રામ્સ છે આખવા એની અંદર. તો કે અનએકેડમી ઇઝ ધ લુકિંગ ફોર અ ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ એજ્યુકેટર એન્ડ વી સીક યોર હેલ્પ ઇન અ ફાઇન્ડિંગ ટીમ. તો આપણે બધાને ખબર છે એમ કે આની અંદર ફાઇન્ડિંગ ધેમ, તો આ જે વસ્તુ છે એની અંદર તમને સારામાં સારા એજ્યુકેટર ગોતવામાં, સારામાં સારી બધી વસ્તુ કરવામાં હેલ્પફુલ થાય છે, તમને ખાસ મદદરૂપ થાય છે. ફર્સ્ટ ટાઈમ એવર ઇન ઇન્ડિયા. બરાબર ફર્સ્ટ ટાઈમ એવર ઇન ઇન્ડિયા, પહેલી વાર ભારતની અંદર જે છે આ વસ્તુ થાય છે કે ટ્રેનિંગ રૂમ જે છે તમને આપવામાં આવે છે. બરાબર ઇન ડેપ્થ પેસ, એટલે કે જે કંઈ પણ પ્લેસ છે એ પ્રમાણે તમને ટ્રેનિંગ રૂમ મળશે. પછી તો કે ડેડિકેટેડ સપોર્ટ તમને મળશે મિત્રો. પછી બેસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી રિસોર્સિસ વિલ બી પ્રોવાઇડેડ, બહુ સારા એવા ઇન્ડસ્ટ્રીઝ રિસોર્સિસ તમને આની અંદર મળવામાં પાત્ર છે, જે તમને અનએકેડમી તમારા માટે મિત્રો ખાસ લાવી રહી છે. અને છેલ્લે લર્ન ફ્રોમ ધ આઇકોનિક એજ્યુકેટર ઓફ ધ કન્ટ્રી. આઇકોનિક એજ્યુકેટર મિત્રો જે છે એ પણ તમને આની અંદર જોવા મળે છે, જે તમારે પરીક્ષાની અંદર ખાસ પૂછાઈ જતું હોય છે. આ બધું જ તમને આની અંદર જે છે એ અનએકેડમી તમારા માટે લાવી રહ્યું છે. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ, જો તમને આની અંદર રસ હોય મિત્રો તો એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું છે અને એ તમને જ્યાં જોઈ શકો છો કે ડિસ્ક્રિપ્શન આપેલું છે એમાંથી તમને મળી જશે. અને અનએકેડમીના જે
તમારો કોન્ટેક્ટ છે અનએકેડમીની ટીમ એ થોડા સમયમાં તમારો કોન્ટેક્ટ જે કરી દેશે. તો લેટ સ્ટાર્ટ મિત્રો. તો ગુજરાતની ખેતી આપણે કરતા હતા અને ગુજરાતની ખેતીમાં ધાન્ય પાકની અંદર આપણે ઘઉં અને ડાંગર ભણી ચૂક્યા છીએ મિત્રો. હવે પછીનો પોઈન્ટ જે છે એનું નામ છે બાજરી. અને બાજરી અથવા બાજરો જેને આપણે કહેતા હોય છે એનું ઉત્પાદનની અંદર ગુજરાતનું સ્થાન હવે યાદ રાખજો બીજું થઈ જશે. પહેલું સ્થાન હોય, ફર્સ્ટ કોઈ હોય તો એ છે રાજસ્થાન, યાદ રાખજો. બરાબર. તો અત્યારે જે આપણે ઘઉં અને ચોખા એટલે કે ડાંગર જોઈ ગયા, તો ઘઉંમાં આપણું સ્થાન 7મું હતું અને ડાંગર એટલે ચોખામાં આપણું સ્થાન 14મું હતું. ત્યારે બાજરીની અંદર જે છે એ રાજસ્થાન પહેલું અને બીજું જ સ્થાન ગુજરાતનું આવી જશે, જે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. અને આની અંદર તમને પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે એટલે આવું બધું ખાસ યાદ રાખજો મિત્રો. બરાબર. પહેલું સ્થાન છે એ રાજસ્થાનનું છે અને બીજું સ્થાન જે છે એ કોનું છે, તો કે ગુજરાતનું જોવા મળે છે. અને બાજરીનું વાવેતર અને ઉત્પાદન, વાવેતર અને ઉત્પાદન બંનેની અંદર જો વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે બનાસકાંઠા જિલ્લો આપણો છે, આ બનાસકાંઠા જિલ્લો છે એનો પહેલો નંબર આવશે મિત્રો. કે સૌથી વધુ વાવેતર અહીંયા થાય છે અને સૌથી વધુ ઉત્પાદન અહીંયા થાય છે, જે તમને પરીક્ષામાં પૂછાઈ જાય કે બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન ક્યાં થાય છે, તો બનાસકાંઠા જિલ્લો છે એની અંદર થાય છે. પણ બાજરા સંશોધન કેન્દ્ર ક્યાં આવશે, ચાલો એ કહો મને. જે વ્યક્તિ જોડાયા છે એને ખબર હોય તો મને કહી શકો છો બાજરા સંશોધન કેન્દ્ર. બાજરા સંશોધન કેન્દ્ર કોઈને ખબર હોય તો મને કયો. જે વ્યક્તિ જોડાયેલા છે એ આન્સર આપી શકે છે, બટ નથી આપતા તો કઈ વાંધો નહીં. જામનગર ની અંદર આવશે મિત્રો, યાદ રાખજો. જામનગર, જામનગર ની અંદર જે છે બાજરા સંશોધન કેન્દ્ર આવશે મિત્રો, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. આ બધી વસ્તુ તમને પરીક્ષામાં પૂછાઈ જતી હોય છે. તો બાજરા સંશોધન કેન્દ્ર મિત્રો છે જામનગર ની અંદર આવશે, ત્યારે બાજરાનું સૌથી વધુ ઉત્પાદન છે એ આવી જશે, યાદ રાખવાનું છે તમારે. ક્યાં, તો કે બાજરાનું સૌથી વધુ બનાસકાંઠામાં થાય છે. જ્યારે ભારત લેવલે પૂછવામાં આવે તો સૌથી વધારે રાજસ્થાનમાં થાય છે, બીજું સ્થાન ગુજરાતનું છે. બરાબર. આની અંદર અહીંથી આપણે ચાલુ કરીએ કે શું હોય, તો કે પેલું હવામાન, કે કેટલું હવામાન ને કેવું હવામાન આની અંદર જોઈએ મિત્રો. તો આની અંદર જે છે ઓછા વરસાદ વાળી જમીન હોય તો એ ચાલે, ઓછા વરસાદ વાળી જમીન હોય, છીછરી હોય, ઓછી ફળદ્રુપ હોય, બરાબર, ઓછી ફળદ્રુપ હોય, આપણે કીધું એમ છીછરી હોય, તો આપણે એની અંદર જે છે સારો એવો પાક લઈ શકીએ છીએ. બરાબર. ટૂંકમાં સૂકી આબોહવા હશે તો હશે. તો બનાસકાંઠાની અંદર આપણે બધાને ખબર છે. યસ, જયેશભાઈ પટેલ હાય, પધારો. તો આપણે બધાને ખબર છે એમ કે સૂકી આબોહવા ઉત્તર ગુજરાતની અંદર તમે જુઓ તો આપણને ખબર છે એમ કે ઘણા બધા ક્ષેત્ર એવા આવેલા છે કે એની જો મિત્રો વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે એમ કે હવામાન ઓછા વરસાદ વાળું હોય, છીછરું હોય, ઓછી ફળદ્રુપ હોય, તો આપણે એની અંદર જે છે એ આપણે સારી રીતે બધી વસ્તુ કરી શકતા હોય છે. એના માટે મિત્રો જો વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે એમ કે આ જે હવામાન છે એ સૂકી આબોહવા હશે તો પણ ચાલશે અને તમે એના આધારે સારી રીતે બધી વસ્તુ કરી શકશો. તો તમારે આ ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની છે, ખાસ વસ્તુ જોવાની છે. અને આપણે કીધું એમ
छीछरी एटले तो आपणे जमीनना प्रकार भणी गया, એમાં તમને યાદ હશે કે એક ઊંડી કાળી જમીન, મધ્યમ કાળી જમીન ને છીછરી કાળી જમીન. તો આવી છીછરી જમીન હોય તો ચાલે, વરસાદ ઓછો પડતો હોય તો ચાલે, બરાબર? તો આ રીતની બધી વસ્તુ જે છે એ આપણને જોવા મળતી હોય, તો એના દ્વારા તમે જે છે એ આમાં જોડાઈ શકો છો, બરાબર? તો આપણે આ રીતે બધી વસ્તુ આની અંદર ખાસ જોવા મળતી હોય છે. તો આમ દરેક વસ્તુ જે છે એ આપણે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું હોય છે, જે પરીક્ષા રિલેટેડ છે એ આપણે પૂછી શકીએ, બરાબર? તો નેક્સ્ટ આપણે આગળ વધીએ આની અંદર. તો નેક્સ્ટ શું કહેવામાં આવ્યું છે મિત્રો? તો હવામાન પછી આવે છે આપણે ખબર છે એમ, કે કેવડો તો કે 40 થી 50 સેમી જેટલો વરસાદ જોશે, એટલે ઓછો વરસાદ પડતો હોય તો એ થઈ જાય આપણે બાજરો છે એ ઉગી જાય, બરાબર? કાળી મધ્યમ કાળી જમીન હોય તો ચાલે, આપણે કીધી એમ ઓછું ફળદ્રુપ હોય, કાળીમય મધ્યમ કાળી હોય તો ચાલે, બરાબર? યસ રવિ, જય માતાજી, આવો આવો. ત્યાર પછી આપણે કીધું એમ કે આની અંદર શું હશે, તો કે આની અંદર રોગ ક્યાં ક્યાં થાય છે મિત્રો? આ પાકની અંદર રોગ ક્યાં ક્યાં થાય છે, તો રોગને ધ્યાનમાં રાખો તમે. તો આની અંદર આવશે ફૂતુલ નામનો રોગ થાય છે, યાદ રાખજો, ફૂતુલ કુતુલ નામનો રોગ થાય છે મિત્રો. તો કુતુલ નામના રોગની અંદર શું થાય, તો કે પાન સફેદ થઈ જાય છે, પાંદડા જે હોય આખા બાજરાના આપણે જે પાન એમાં જોવા મળતા હોય સફેદ થઈ જાય, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આમાં રોગ આવી ગયો છે, એની દવાનો છંટકાવ કે જે કઈ હોય એ આપણે એમાં કરી શકતા હોઈએ. ત્યાર પછી અરગઠ નામનો રોગ આવે, શું આવે છે? દાણાની જગ્યાએ કાળા કાળા પટ્ટા થઈ જાય અને પછી પાક નિષ્ફળ જાય, એટલે અરગઠ નામનો રોગ આવે છે, યાદ રાખવાનું છે. આવા બધા તમને પરીક્ષામાં પૂછાય છે કે કુતુલ અને અરગઠ નામનો રોગ નીચેનામાંથી કયા ધાન્ય પાકમાં આવતો હોય છે? તો બાજરીની અંદર જે છે મિત્રો એ તમને આ પ્રકારનો પાક જે છે મિત્રો જોવા મળતો હોય છે. અને આમ આપણે આ દરેક વસ્તુ જે છે આપણે એની અંદર જોવા મળી. યસ પૂજાભાઈ, જય માતાજી, પધારો પધારો. તો બાજરી જે છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? અને બાજરીની અંદર જે એના બિયારણ છે, સુધારેલી જાત જે છે, તેની અંદર આવશે હાઇબ્રિડ, બરાબર? જે હાઇબ્રિડ છે એ હાઇબ્રિડ 1, 2, 3 અને 4, બરાબર? હાઇબ્રિડ 1, 2, 3, 4, પછી MH 179, MH 179 જે છે. મજામાં મજામાં જયેશભાઈ પટેલ, બહુ મજામાં, આપ બી મજામાં છો એવી આશા રાખું છું. તો ત્યાર પછી જે છે એ વાવેતર ને ઉત્પાદન બેમાં આપણું સ્થાન બીજું છે, જે આપણે ભણી ગયા ગુજરાતનું સ્થાન છે, વાવેતર ને ઉત્પાદન બંનેમાં બીજું આવે છે મિત્રો, યાદ રાખજો, બરાબર? પહેલું સ્થાન રાજસ્થાનનું છે, અત્યારે લગી આપણે 7મું ને 14મું સ્થાન ધરાવતા હતા, ઘઉંમાં 7મું સ્થાન હતું અને ડાંગરની અંદર 14મું સ્થાન હતું, જ્યારે હવે બાજરાની અંદર આપણે બીજું સ્થાન ધરાવીએ છીએ. પહેલું સ્થાન જે છે રાજસ્થાનનું આવે છે મિત્રો, બરાબર? ત્યાર પછી તમે જુઓ તો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા આ બધી જગ્યાએ, ઉત્તર પ્રદેશ, અહીંયા બાજરાનો ઉત્પાદન જે છે એ કરવામાં આવતું હોય છે. તો બાજરામાં તમને વધારે ડીપમાંનો પૂછાય એટલો જ પૂછાય. તો ઝડપથી બાજરો તમને રિપીટ કરતો છું, જેટલા લોકો મોડા આવ્યા છે એને પાછું ખ્યાલ આવી જાય કે બાજરો જે છે એ કેવો છે, તો કે એને ઓછો વરસાદ હોય, છીછરી ઓછી ફળદ્રુપ સૂકી આબોહવા હોય, 40 થી 50 સેમી જેટલો વરસાદ હોય, મધ્યમ કાળી જમીન હોય તોય તમે એની અંદર પાક લઈ શકો છો. પહેલું સ્થાન ભારતમાં રાજસ્થાનનું આવે છે, ગુજરાત બીજા સ્થાને આવે છે, અને બાજરીના વાવેતરના ઉત્પાદનમાં ગુજરાતમાં સૌથી વધુ કોઈ હોય તો બનાસકાંઠા જિલ્લો જે છે મિત્રો એ જોવા મળે છે. અને બાજરા સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું એવું પૂછાય તો જામનગર આવશે, તમને પૂછાઈ જાય, બરાબર? ગુજરાતમાં બાજરા સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું છે, જામનગર ખાતે આવેલું છે બાજરા સંશોધન કેન્દ્ર. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર ખાતે આવે, અને બનાસકાંઠાની અંદર સૌથી વધુ બાજરાનું ઉત્પાદન ને વાવેતર કરવામાં આવે. હાઇબ્રિડ 1, 2, 3, 4 MH 178 નામના જેટલી પણ સુધારેલી જાત તમને જોવા મળે છે, અને કુતુલ અને અરગઠ નામના રોગ જે છે આની અંદર થતા જોવા મળે છે. તો આ હતો આપણી ભાષામાં શું, તો કે આપણને ખબર છે એ રીતે કે આ જે છે એ આપણને આમાં જોવા મળે, બરાબર? તો અરગઠ નામનો રોગ જે છે એ આપણે આની અંદર થતો હોય છે, જે આપણે ખાસ યાદ રાખવાનો છે, બરાબર? કે અરગઠ નામનો રોગ જે છે એ આની અંદર આપણે થાય છે, જે ખાસ ધ્યાનમાં દેવાનું છે.
અને એને આધારે આપણે જે છે એ દરેક વસ્તુ છે એ વ્યવસ્થિત કરી શકતા હોય છે. તો આમ આ દરેક વસ્તુ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો, બરાબર. તો આમ આ દરેક વસ્તુ જે છે એ ખાસ જોવાની હોય છે અને એના આધારે તમે બધી જ વસ્તુ જે છે મિત્રો એ પરફેક્ટલી કરી શકતા હોવ છો, બરાબર. પરફેક્ટલી કરવું હોય તો એના માટે આ વસ્તુ ખાસ જોવાનું છે. ઓકે, તો આપણે જેટલા લોકો પાછા આવ્યા છે, મોડા આવ્યા છે, એના માટે રિપીટ કરાવી દીધું છે એટલે બધાને ખબર પડી ગઈ હશે, બરાબર, કે કઈ રીતે આની અંદર જે છે એ વસ્તુ આપણને જોવા મળતી હોય છે અને એના આધારે આપણે આ કામ કરવાનું હોય છે, બરાબર. તો આ પ્રમાણે જે છે વસ્તુ એ આપણને જોવા મળતી હોય છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. આ રીતે જે છે એ પરીક્ષામાં પણ પૂછાઈ જતો હોય છે મિત્રો, બરાબર. તો આ જે છે એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો ત્યાર પછીની જો વાત કરીએ આપણે, તો ત્યાર પછી વાત કરવામાં આવે તો આપણે મકાઈની વાત કરવાની છે, બરાબર. મકાઈની વાત કરવાની છે મિત્રો. તો મકાઈની જો વાત કરવામાં આવે તો આપણને ખબર છે રીતે કે મકાઈ જે છે એ આપણને પરીક્ષામાં પૂછાઈ જતો હોય છે, બરાબર. તો મકાઈ રિલેટેડ જેટલી પણ વસ્તુ છે એ આપણને આમાં જોવા મળતી હોય છે. તો ખાસ મકાઈ વિશે આપણે વાત કરીએ એક જ મિનિટ, હો બોર્ડ થોડું કામ કરતું બંધ થઈ ગયું છે. કઈ વાંધો નહીં, હું તમને મોઢેથી સમજાવું છું, પછી જો વળી હાલતું થઈ જશે તો આપણે પાછા જે છે એ ચાલુ કરી દેશું, બરાબર. કે આપણે આની અંદર જે વસ્તુ આગળ પૂછાશે, તો પેલા બીજો પોઈન્ટ આપણો જે છે મિત્રો એ છે મકાઈ, બરાબર. કે મકાઈ જે છે એ આપણને આની અંદર જોવા મળે છે. તો મકાઈમાં શું આવે છે, તો મકાઈ જે છે ગુજરાતમાં ચોથા ક્રમનો ધાન્ય પાક છે. આપણે બધાને ખબર છે કે પહાડી વિસ્તાર જેટલા હોય એ બધી જગ્યાએ તમને મકાઈનો પાક જે છે એ જોવા મળતો હોય છે. આમ આ મકાઈ જે છે એ તમને આપણને ખબર છે એ રીતે આપણે જે છે આની અંદર જોવા મળતું હોય. તો મકાઈ જે છે એ તમને આની અંદર પહાડી વિસ્તારનો પાક છે આપણો, અને પહાડી વિસ્તારની અંદર મકાઈ જે છે એ સૌથી વધુ થાય છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાની અંદર થાય છે, યાદ રાખજો. પંચમહાલ જિલ્લાની અંદર જે છે એ સૌથી વધુ આ પાક થતો આપણને જોવા મળે છે, અને એના દ્વારા જે છે એ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. મકાઈનો પાક જે છે એ આપણને આના દ્વારા જે છે એ જોવા મળતો હોય છે. એક જ મિનિટ મિત્રો, આમાં હું કઈ ભણવાની મજા નહીં આવી.
ઓકે, કાઈ વાંધો નહીં, આપણે નામ નામ ચાલુ રાખી અને આગળ વધીએ બરાબર. અને જે પાક છે બરાબર, એના વિશે આપણે આની અંદર વાત કરવાનું છે. તો આગળ આપણે વધતા જાય, બીજું તો કઈ ખાસે નહીં આની અંદર બરાબર. પ્રોગ્રામે કેન્સલ નથી થતો, તો આપણે જે છે એ આગળ વધવાનું છે. એના વિશેની જો વાત કરીએ આપણે બરાબર, તો આપણને ખબર છે એમ કે યસ, મમતા પથર વેલકમ. ઓકે, તો કઈ વાંધો નહીં, આપણે ચાલુ રાખીએ, બીજું તો કઈ થાય નહીં આની અંદર બરાબર. તો મકાઈનો જે પાક છે મિત્રો, એ આપણને આની અંદર જોવા મળે છે બરાબર. અને મકાઈની અંદર આપણે કીધું એમ કે પંચમહાલ જે છે એની અંદર ખાસ આપણે જોવા મળે છે બરાબર, કે પંચમહાલ જે છે એ આની અંદર આપણને જોવા મળે છે. અને પંચમહાલ ખાસ કરીને આપણે કીધું એમ કે પંચમહાલ જે છે એનું આપણે આની અંદર જે છે પંચમહાલ જિલ્લો જે છે મિત્રો, એ આપણે પરીક્ષામાં પૂછાઈ જાય બરાબર. તો પંચમહાલ જિલ્લા વિશે પણ આપણે ખાસ ધ્યાન દેતું રહેવાનું છે. અને પંચમહાલ જિલ્લો જે છે એ આપણને પરીક્ષામાં પૂછાઈ જતો હોય છે, અને એને ધ્યાનમાં રાખીને પાછું આપણે કામ કરવાનું હોય છે. ઓકે, તો કઈ વાંધો નહીં, બે જ મિનિટ હવે થઈ ગયું છે એટલે ઝડપથી આપણે જે છે એ પાછું ખુલી જશે, અને ઝડપથી આપણે જે છે એ પાછા એમાં જોડાઈ શકશું બરાબર. તો ઝડપથી દરેક વ્યક્તિ છો એમને જોડાયેલા જ રહેજો, કારણ કે આપણને ખબર છે એમ કે શું થયું છે. તો કે આની અંદર જે છે આપણે એ એક પ્રોબ્લેમ થઈ ગયેલો હતો, હવે જે પ્રોબ્લેમ છે સોલ્વ થઈ ગયો છે, તો એના કારણે આપણે પાછા આપણા જે છે એમાં આવી જાય. યસ, તો હવે દરેક વ્યક્તિ જે છે એ પાછું ફ્રેશ થઈ ગયું છે સરસ મજાનું અને જોડાઈ શકો છો. તો બાજરીની વાત થઈ ગઈ છે, હવે આપણે વાત કરીએ છીએ મકાઈની. તો મકાઈની મિત્રો જો વાત કરવામાં આવે તો આપણને ખબર છે એમ કે મકાઈ જે છે એ ગુજરાતમાં ચોથા નંબરનો પાક છે. આની અંદર ગુજરાતની અંદર ચોથા નંબરનો જો કોઈ પાક હોય તો એ છે આપણે કીધું એમ કે મકાઈ. અને સૌથી વધુ જે છે આ સૌથી વધુ ક્યાં થશે, પંચમહાલ જિલ્લામાં થશે. ક્યાં થશે, પંચમહાલ જિલ્લાની અંદર છે એ સૌથી વધુ થતું જોવા મળે છે મિત્રો. અને એ સિવાય તમને જે છે એ સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ખેડા, બનાસકાંઠામાં પણ આ પ્રકારનું જે છે આપણને થતું જોવા મળે. યસ, મજા મજામાં જયેશભાઈ. તો ત્યાર પછી જો મિત્રો વાત કરવામાં આવે તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે રાષ્ટ્રીય જો મોસ્ટ ઓફમાં તો સારું છે કે જે જગ્યાએ સૌથી વધારે ઉત્પાદન થાય ને બરાબર, અહીંયા જ. યસ પૂજાભા, તો અહીંયા જ તમને સૌથી વધુ જે છે અથવા તો એનું સંશોધન કેન્દ્ર બધું આવેલું હોય. જેમ કે અહીંયા પંચમહાલનું કેપિટલ છે ગોધરા, શું છે, અને અહીંયા જ શું આવેલું છે, તો કે મકાઈ સંશોધન કેન્દ્ર. શું આવેલું છે, મકાઈ સંશોધન કેન્દ્ર મિત્રો જે છે એ ક્યાં આવ્યું છે, તો કે આપણે બધાને ખબર છે યાદ રાખજો બરાબર, એ ગોધરામાં આવશે. ગોધરા પંચમહાલનું કેપિટલ છે સૌરાષ્ટ્ર. કેમ આવ્યું ભાઈ? ઓકે, ત્યાં પણ થાય છે. બાજરી તો બધી થાય છે આપણે, પણ સૌથી સોરી મકાઈ તો બધી થાય, પણ હિલ સ્ટેશન ઉપર ખાસ વધારે. અહીંયા એનો જે આપણે કીધું મકાઈના રોટલા થાય, મકાઈ જે છે એના પણ રોટલા થતા જોવા મળે છે. તો મકાઈનો પાક જે છે એ સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં થાય છે, જે ખાસ તમારે યાદ રાખવાની હોય છે બરાબર. એની અંદર આપણે જોઈએ તો હિલ સ્ટેશનમાં એટલે પાતળી જમીન હોય તો ચાલશે, વરસાદ એટલો બધો ખાસ જરૂર પડતો નથી એની અંદર, ઓછો વરસાદ હોય તો તમે લઈ શકો છો પાક. પણ એનો રોગ ક્યાં ક્યાં છે મિત્રો, તો પાનનો સુકારો. કયો રોગ છે, તો કે પાનનો સુકારો રોગ જે છે આપણામાં જોવા મળે છે મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આની અંદર પાનની કિનારી સુકાઈ જાય છે અને રોગ છે એ નષ્ટ થઈ જાય, એટલે સોરી પાક છે નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી કીધું નળ છારો.
નળ છારો જે છે એ રોગ આપણને જોવા મળે છે મિત્રો. તો નળ છારો જે છે આપણે આની અંદર ખાસ યાદ રાખવાનું છે, આપણને પૂછાય છે તો નળ છારો જે છે એ ખાસ આની અંદર પીળા પીળી નસ હોય ને એના જેવો દેખાતો હોય છે અને એના કારણે આ રોગ જે છે એ આની અંદર સૌથી વધુ આવતો જોવા મળતો હોય છે. ત્યાર પછી મકાઈની અંદર જે સુધારેલી જાત છે એમાં કઈ કઈ આવશે, તો આપણે કીધું એમ કે ગુજરાત મકાઈ 1 2 3 4 બરાબર, ગુજરાત મકાઈ બરાબર 1 2 3 4 ગુજરાત મકાઈ 1 2 3 4 જે છે આપણને જોવા મળે. ડ્રેગન ફ્રૂટ ની ખેતી થાય આપણે ગમે ત્યાં થાય એવું નથી કઈ, પણ જે આપણે કીધું ડ્રેગન ફ્રૂટ કરવું હોય તેના માટે એની સાર સંભાળ ને એ બધું વધારે રાખવું પડે. જમીન સારી આપણે તો જો કે મોસ્ટ ઓફ કાળી જમીન સારી જોવા મળે છે એટલે વાંધો નથી આવતો, ને પાણી તમારે સારું જો એની પાછળ માવજત કરવી પડે તો એ ડ્રેગન ફ્રૂટ છે એ તમે કરી શકો બરાબર. ત્યાર પછી જો મિત્રો વાત કરવામાં આવે તો આપણને ખબર છે એ રીતે કે મકાઈ જે છે એની સુધારેલી જાત જે છે આ પ્રકારની જોવા મળતી હોય છે. પછી ગંગા, સફેદ ગંગા, બરાબર, ડેકન પ્રભાત, ડેકન પ્રભાત આ પ્રકારના જે છે, નવજાત, અંબર, માધુરી, બરાબર, આવી જેટલી પણ વસ્તુ જે આપણને જોવા મળે જે ખાસ યાદ રાખવાનું છે મિત્રો. ત્યાર પછી જો મિત્રો વાત કરવામાં આવે તો આપણે કીધું એમ કે સૌથી વધુ ક્યાં, તો કે યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ બધી જગ્યાએ છે એ આપણે જે મકાઈનો પાક છે એ લેવામાં આવતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્યાર પછીની વાત છે એનું નામ છે જુવાર, બરાબર. કે જુવારનો જે પાક છે એ જુવારનો પાક સૌથી વધુ ક્યાં થાય છે, શું થાય છે, તો કે જુવાર છે ને એ ઉનાળામાં લેવાય મિત્રો અને શિયાળામાં લેવાય. એના બિયારણ છે ને અલગ અલગ હોય, તમે જયારે એમ કહ્યું કે ભાઈ ઉનાળામાં એટલે કે ચોમાસાની અંદર આપણે લેવો છે તો ત્યારની તમે ગણતરી કરો તો ત્યારનું બિયારણ એવું હોય કે ઓછા વરસાદમાં વધુ ઓછા વરસાદમાં ઉગી જાય એવું આવે, બરાબર. જ્યારે શિયાળામાં એ પાક લેવો હોય ને શિયાળાની અંદર તમારે જે કામ કરવું હોય તો એના માટે તમારે શું કરવું પડે, આપણે કીધું એમ તો કે ભાઈ એને કહો તમે એટલે પિયત કહેવાય, પિયત પાણી પેલા ફૂલ છે તો જ આપણે વાવવાના છીએ, તો પાણી પાય અને પછી વાવી તો એ પાક જે ઉમા થાય ને એના કરતા બહુ સારું થાય, અતિ સારો થતો આ પાક જોવા મળે. ભરૂચની અંદર આમાં શિયાળો પાક તરીકે લેવાય છે અને ઢોર ચારા માટે જુવારનો ઉપયોગ થાય છે, માણે ખાય છે, ભેગું યાદ રાખજો. ઝાડના લરોટલા આપણે કહેતા હોય છે ને એને કહેવાય છે જુવાર, જે આપણને અહીંયા જોવા મળે છે, આપણે એને ઝાડના રોટલા કહેતા હોય છે જુવાર, બરાબર. તો એ જુવાર આપણને આમાં જોવા મળતો હોય છે જે ખાસ આપણે યાદ રાખવાનું છે મિત્રો. ત્યાર પછી જો આપણે કીધું એમ વાત કરવામાં આવે તો આની અંદર જે વસ્તુ આપેલી છે જે સરસ મજાનું, તો એની અંદર ઉનાળામાં શિયાળામાં બે જગ્યાએ લેવાય છે અને આને 60 થી 100 સેમી અને હવામાન કેટલું જોશે, તો 60 થી 100 સેમી જેટલો આની અંદર આપણે જે છે એ હવામાન જોશે, બરાબર. અને ત્યાર પછી આની અંદર આપણે ખબર છે એ રીતે કે શું શું વસ્તુ આવશે, કેવી કેવી વસ્તુ આવશે, તો 60 થી 100 સેમી જેટલો વરસાદ, ઊંડી દરદાર જમીન જોશે, કેવી જમીન જોશે, તો ઊંડી દરદાર, બરાબર. ત્યાર પછી કાળી જે અવસ્થાની જમીનમાં કપાસની ફેરબદલીનો પાક, હવે આપણે બધાને ખબર છે કે કપાસ હોય કે કોઈ પણ પાક હોય તો તમે એને સતત વાવો કોઈ પણ એક ને એક પાક તો જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય, એટલા માટે ફેરબદલી પ્રકારના પાક વાવવાનો હોય કે ભાઈ એકવાર કપાસ આવ્યો તો એકવાર કઠોળ વાવે, એકવાર પછી મગફળી વાવે, પછી પાછું જે છે એ કોઈ આવી રીતે ધાન્ય પાક વાવે, તેમ ફેરબદલી પ્રકારના પાક જે છે આપણને જોવા મળે, બરાબર. તો આમ આપણે બધા સમજી શકીએ એમ છીએ કે જે પાક છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે, જે આપણને પરીક્ષા રિલેટેડ બધી વસ્તુ આમાં પૂછાય છે જે તમને હું કહું છું, બરાબર. અને નિઝર ગોટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો.
નિઝર તાલુકો છે, બરાબર? તો એની અંદર મિત્રો જે વાત કરવામાં આવે તો આપણને બધાને ખબર છે કે શું થાય, તો કે નિઝર ગોટી નામના જાતની જે કપાસ છે, સોરી જુવાર, જુવાર છે, બહુ સારો છે, બહુ મીઠો, જેને આપણે કહીએ ને કે બાજરામાં આપણે કીધું મીઠો છે અને કડસો છે ને એવું બધું બોલતા હોય, તેમ જે નિઝર ગોટી નામનો જે આની અંદર આવેલો છે, એ નિઝર ગોટી જે છે એ એકદમ મીઠો અને સરસ મજાનો તમને આની અંદર જોવા મળતો હોય છે. તો અહીંયા આપણા ધાન્ય પાક જે છે એ મિત્રો પૂરા થાય છે, ત્યાર પછી હવે આપણે જોવાનું છે એનું નામ છે રોકડિયા પાક, બરાબર? હવે આપણે શું જોવાનું છે, તો આપણે કીધું એમ કે રોકડિયા પાક જે છે એ આપણે જોવાના છે. તો રોકડિયા પાક વિશેની જો મિત્રો વાત કરવામાં આવે તો રોકડિયા પાક એટલે આપણે બધાને ખબર છે કે જેમાં બહુ કાઢવામાં, ભેગું કરવામાં ફૂટાડો ન થાય એવા પાક એટલે રોકડિયા પાક. પણ નહીં, આપણે પાક ઉગાડ્યું, ઉગાડ્યું, લઈ લીધું, વેચી નહીં, કામ પૂરું, તેને કહેવાય રોકડિયા પાક. એમાં પેલો જે છે જે આપણે બધા બહુ સારી રીતે ઓળખીએ છીએ અને પેલો જે છે એનું નામ છે કપાસ, બરાબર? તો કપાસનું હેક્ટર દીઠ ઉત્પાદન જે છે એ આપણે કીધું એમ કે યાદ રાખવાનું છે તમારે કે પરીક્ષામાં તમને પૂછાઈ જાય છે 587 કિલોગ્રામ જેટલું આપણે એવરેજ કરીએ છીએ, પણ આ તો બહુ ડીપમાં તમારે થઈ જાય એટલું બધું ન પૂછાઈ શકે. એને 60 થી 100 સેમી જેટલો વરસાદ જોશે મિત્રો, પચીસ થી 45 અંશ સેલ્સિયસ તાપમાન જોશે, બરાબર? ત્યાર પછી તો ખાસ ધ્યાન રાખવાનું છે 25 અંશ સેલ્સિયસ થી તાપમાન ઓછું થાય તો કપાસનો પાક ઉગાડી શકાય નહીં. ખાસ યાદ રાખજો, કપાસ માટે 25 અંશ સેલ્સિયસ થી તાપમાન નીચું ગયું એટલે તમારે પૂરું, પછી તમે એને કઈ પાક છે ઉગાડી શકો નહીં, જે તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર? ના ના, રોકડિયા એટલે ઠંડીમાં થાય એવું ન હોય, રોકડિયા પાક એટલે એમાં આપણે કડાકૂટ વધારે ઓમ ના હોય, જેમ કે બાજરામાં ઘઉંમાં એમાં પેલા વાઢવા પડે ને પછી એને પાથરા પાડવા પડે ને સુકાઈ જાય પછી અલરમાં નાખવા પડે ને એવું ઘણું બધું થાય આપણી ભાષામાં. એની અંદર તો કે કાંઈ નહીં, કપાસ વીણો, ભેગો કર્યો, વેચો, કામ પૂરું, એને કહેવાય રોકડિયા પાક, બરાબર? મગફળીમાં હું જે તો કે આપણે કીધું મગફળી ખેંચીને રાખી દો એને અલરમાંથી કઢાવી નાખો, લ્યો પૂરું, વેચી, કામ પૂરું. ત્યારે ઓલા બધા પાક કેવા છે, તો કે એની અંદર થોડીક કડાકૂટ વધી જતી હોય, બરાબર? કપાસને હિમથી નુકસાન થાય છે, નીચેનામાંથી કયા પાકને હિમથી નુકસાન થાય છે? તો કપાસના પાકને મિત્રો હિમથી નુકસાન થાય છે, યાદ રાખવાનું છે. એની અંદર રોગ ક્યાં ક્યાં આવે છે એના વિશેની જો વાત કરીએ આપણે, તો કપાસની અંદર રોગ ક્યાં આવે છે, તો રોગ જે છે એની જો વાત કરી તો એક આવશે ખૂણિયો, બરાબર? તો એની અંદર ટપકા ટપકા થઈ જાય છે ખૂણિયામાં, અને નામ એટલે ખૂણિયું આપ્યું છે એનું. બીજું જે છે એ છે મૂળખાય, તો મૂળના છાલ જે હોય એ આખી કોહવાઈ જાય, સડી જાય, અને મૂળને શું કરે, ખાઈ જાય, બરાબર? તો એને કહેવાય છે મૂળખાય. ત્યાર પછી સુકારો, તો ડાળીઓના પાન આમાં ચીમડાઈ જાય છે, જે ડાળીના પાન હોય ને આખા ચીમડાઈ જાય, જે આપણને આની અંદર જોવા મળતો હોય છે. ત્યાર પછી છે બળિયો, તો એને ટપકાનો રોગ કહેવાય છે, જે બદામી રંગના ટપકા થઈ જાય એની અંદર અને પછી પાન ઉપર અને પછી છે સડી જાય છે, અને આપણે કીધું એમ પછી આપણને જોવા મળે કે એ શું થાય છે, તો કે આપણે કીધું એમ બળી જાય છે, બધું પૂરું થઈ જાય છે જે આપણને જોવા મળતો હોય છે. ત્યાર પછીની મિત્રો જે વાત કરી, તો કપાસની સુધારેલી જાત છે, કપાસની સુધારેલી જાત ખાસ ધ્યાન રાખજો. એક તો આપણે બધા ઓળખીએ છીએ બીટી, બીટી કપાસ, બરાબર? ત્યાર પછી તો કે દેવીરાજ, દેવી તેજ પૂછાઈ જાય, આ બધા જ આની પહેલા ઘણી વાર પૂછાઈ ગયેલા છે. દેવીરાજ, દેવી તેજ, ગુજરાત 67, બરાબર? પછી શંકર 4, ત્યાર પછી જોવો તો ગુજરાત કપાસ 8, ત્યાર પછી જોવો તમે તો વાગડ અને દિગ્વિજય,
વાગડ દિગ્વિજય આ બધા શું છે કપાસની જાત છે મિત્રો યાદ રાખજો અને 100% પરીક્ષામાં તમને પૂછાય જ જાય બીટી દેવીરાજ દેવી તેજ ગુજરાત 67 શંકર 4 ગુજરાત કપાસ 8 વાગડ દિગ્વિજય આવા પ્રકારના જે છે તમને જોવા મળે બધી એક્ઝામમાં પૂછાય મિત્રો ખેતી એટલે ભૂગોળ કહેવાય બરાબર ખેતી એટલે શું કહેવાય ભૂગોળ અને ભૂગોળ તમને જેટલા આમાં પૂછાય એક બિન સચિવાલયમાં ભૂગોળ નથી એવું કીધું છે બરાબર બાકી બધી પરીક્ષામાં ભૂગોળ આવતું જોઈએ જીઓગ્રાફી આવતું જોઈએ તો એ જીઓગ્રાફીને ધ્યાનમાં રાખીને તમને પૂછવામાં આવે બરાબર ત્યાર પછી આગળ જોયો તો કપાસ જે છે એ કપાસની અંદર વિશ્વ લેવલે તમે જાઓ તો 4 પ્રજાતિ પડે કેટલી પ્રજાતિ પડે 4 પ્રજાતિ જોવા મળે બરાબર એમાંની પહેલી કઈ છે તો જી હર્ષતમ એવું કહેવાય શું કહેવાય જી હર્ષતમ બીજું કયું છે તો એની અંદર છે જી બાંગ્લાદેશ ત્રીજું તમને પૂછાય તો જી આર્થોરિયમ અને ચોથું તમને પૂછાય તો એ કયું છે તો કે જી હર્બેશિયમ બરાબર વિશ્વમાં કપાસની ટોટલ જાત કેટલી છે 4 પ્રજાતિ છે જી હર્ષતમ જી બાંગ્લાદેશ જી આર્થોરિયમ જી હર્બેશિયમ ભારતમાં કયું થાય છે જી હર્ષતમ થાય છે યાદ રાખજો જી હર્ષતમ નું જે છે ઉત્પાદન ક્યાં થાય છે તો કે ભારતમાં થાય છે જે ખાસ ધ્યાન રાખવાનું છે સૌથી વધારે ઉત્પાદન આપણે કેનું કરીએ છીએ જી હર્ષતમ કપાસ જે છે એનું આપણે સૌથી વધુ આપણે ઉત્પાદન કરીએ છીએ તો ખાસ ધ્યાન રાખજો આ હતું આપણું કપાસ કપાસમાંથી કોઈને ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો ચાલો ત્યાર પછીનો પાક છે મિત્રો મગફળી તો મગફળી પાછી આપણે બધાને ખબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મગફળી જે રોકડિયા પાકમાં આવશે અને ખાસ ધ્યાન રાખજો એ પાછું શેમાં આવશે બીજે શેમાં આવે એક તો રોકડિયા પાકમાં આવે અને બીજે મગફળી શેમાં આવે કોમેન્ટ આપો બરાબર છે વાહ જયેશભાઈ સાચી વાત છે જેને આવડતો કોમેન્ટ આપો ન આવડે તો નો આપો એમ કે નો આઈડિયા નો ખાલી નો લખો તો હું જવાબ આપું તો કઈ ખબર તો પડે બરાબર છે જયેશભાઈ મેં પ્રશ્ન હું પૂછ્યો છે એ કોમેન્ટ બોક્સમાં લખવા મગફળીને એક તો રોકડીઓ પાક કહેવાશે અને બીજો કહેવાશે તેલીબિયા યાદ રાખજો કારણ કે એમાંથી શું નીકળે છે તેલ નીકળે છે ને એને તેલીબિયા કહેવામાં આવે છે જે પાછું ખાસ યાદ રાખજો મગફળીની આપણે વાત કરીએ તો મગફળીની અંદર શું આવશે તો કે મગફળીમાં આપણે જેમ કીધું એમ કે મગફળીનો પાક જે છે એ તમને પૂછાઈ જાય તો ભારતમાં મગફળીના ઉત્પાદનમાં અને એના વાવેતરમાં બધી જગ્યાએ આપણે જે ગુજરાત જે છે એ સૌથી પહેલો નંબર આવશે યાદ રાખજો મગફળીમાં સૌથી પહેલો નંબર જે છે એ ગુજરાતનો આવશે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ટોટલ વિસ્તારમાંથી 33.21% જે છે એ આપણે શું કરીએ છીએ તો આપણને ખબર છે યસ રોકડીઓ પાક જે વિસ ગુજરાત ઓકે ઓકે તો એની અંદર મિત્રો તમે જોવો તો આપણે 33.21% જે છે એ મગફળીનું વાવેતર અને એમાંથી ઉત્પાદન આપણે મેળવીએ છીએ તો મગફળી જે છે એને ખરીફ પાક હોવા છતાં છતાં વરસાદ પછી તેનું વાવેતર થાય છે એટલે આપણી ભાષામાં એને જે છે શું જોઈએ તો કે પાણી વધારે જોતું હોય છે ત્યાર પછી સૌથી વધુ પૂછાય તો યાદ રાખજો જુનાગઢ ગુજરાતમાં સૌથી વધુ ભારતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન ને વાવેતર ક્યાં થાય ગુજરાતમાં સૌથી વધુ ક્યાં થાય જુનાગઢની અંદર થશે
જૂનાગઢમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન અને વાવેતર થાય છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે તમારે, બરાબર. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય પાક છે અને વરસાદ સારો હશે તો જ આ પાક તમે લઈ શકશો, અન્યથા નહીં લઈ શકો. ક્યાં ક્યાં, બરાબર. અને ગુજરાતમાં તમને સૌથી વધુ ઉત્પાદન પૂછાય તો જૂનાગઢ, અને વાવેતર પૂછાય તો રાજકોટ. મગફળીનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે તો રાજકોટમાં થાય છે, ત્યારે સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે તો જૂનાગઢ ખાતે થાય છે. ક્યાં ક્યાં રોગ થાય છે આમાં, તો પેલો છે ટીકા. આ ટીકા કોઈને કરવી નહીં, આ તો રોગનું નામ છે કે ફૂગ વળી જાય છે. ફૂગ ટીકા નામની એક ફૂગ છે, અને ફૂગ જે છે એના કારણે એમાં ટપકા ટપકા થઈ જાય છે, જે આપણને જોવા મળતું હોય છે. યસ, વેરી ગુડ. એ પછી આવશે ગેરુ. ખુબ સરસ ભાઈ, ધવલભાઈ. તેમાં આખું સૌરાષ્ટ્ર આવી છે ભાઈ, જયેશભાઈ. તો ટાંકણીના માથા જેવો, આપણે ટાંકણી હોય ને, ટાંકણી જેને આપણે કહેતા, એના માથા જેવા ગોળ 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 ટપકા થઈ જતા હોય છે, ભૂખરા રંગના, જેને ગેરુ રોગ કહેવામાં આવે છે મિત્રો. ત્યાર પછી છે ઉગસુક, બરાબર. કે ફૂગ થી બીજ જે છે એ ઉગતા જ નથી, એ ફૂગ થઈ જાય બધી વસ્તુ આવડી જાય. મગફળીના ઉત્પાદનમાં ચીનના એક સમુદ્રમાં, આપણે ખાલી ચીનની અંદર એક સમુદ્ર સંપર્કમાં આવ્યા હતા, એમાં આપણે આ બધું શીખા કે મગફળીનો પાક કેવો હોય, શું હોય, કેવી રીતે હોય, અને પછી આપણે ઉગાડવા માંડ્યા, અને આજે આપણે ખૂબ સરસ મજાનો જે છે એમાંથી ઉગાડીએ છીએ. વિટામિન એ, બી અને બી ટુ, આટલા વિટામિન મગફળીમાંથી મળે આપણને, બરાબર. કે વિટામિન બી એ, બી અને બી ટુ, આટલા તમને આની અંદરથી પૂછવામાં આવતું હોય છે. રોકડિયા પાકમાં એના પછીનું જોઈએ આપણે, ઓકે. તો મારા ખ્યાલથી મગફળીમાં બધાને ક્લિયર. ત્યાર પછી તમાકુ, તો તમાકુની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. તમાકુ આપણે પૂછાઈ જતો હોય છે, તો વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં આપણો બીજું સ્થાન છે, કેટલામાં છે, સેકન્ડ. પેલું આવશે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ પછી બીજું સ્થાન જો કોઈ હોય તો આપણને ખબર છે એમ કયું આવશે તમાકુમાં, તો કે એ પેલું આવશે ચરોતર. ઓકે, એ તો વાત કરું હમણાં. પહેલું સ્થાન કોનું છે, ચાલો ઝડપથી કહ્યું મને. કેળા ન આવે ને, અહીંયા ક્યાં છે રહી ગયા, આપણે ભારતના રાજ્યની વાત કરીએ છીએ. કાળી જમીનમાં તમાકુ એટલું બધું ન થાય, એમાં લોએસ્ટ બેસર પ્રકારની જમીન જોઈએ. કેવી જમીન જોઈ, લોએસ્ટ બેસર પ્રકારની. તો એમાં તમાકુનો પાક તમે લઈ શકો, બરાબર. તો આંધ્રપ્રદેશ પહેલો નંબર આવે છે, ગુજરાતનો બીજો નંબર છે તમાકાના ઉત્પાદનમાં, યાદ રાખજો. અને ગુજરાતમાં તમે જાઓ તો હવે તમે બોલો કે સૌથી વધુ ખેડા, પહેલો નંબર ખેડા, બીજો નંબર આણંદ, ત્રીજો નંબર વડોદરા, બરાબર. આટલા રાખીએ, બાકી તો નંબર તો આવ્યા જ રાખશે. યસ, આંધ્રપ્રદેશ, વેરી ગુડ. તો આ ત્રણ જિલ્લામાં સૌથી વધુ થાય છે, અને લોએસ્ટ બેસર પ્રકારની જમીન જોશે તમારે. એના માટેના બિયારણ ક્યાં ક્યાં છે મિત્રો, તો K49, K20 અને આણંદ, બરાબર. આ શું છે, તો સુધારેલી જાત, આપણી ભાષામાં કહી તો સુધારેલી જાત જે છે એ તમને આમાં જોવા મળે છે. ત્યાર પછી પાછા આગળ વધીએ મિત્રો, તો
તમાકુનું કુલ ઉત્પાદનનું 10% ઉત્પાદન ગુજરાત કરે છે. કેટલું? 10% ઉત્પાદન જે છે, અને સેકન્ડ નંબરે આવે છે. પેલા નંબરે આંધ્રપ્રદેશ આવશે, બરાબર. સેકન્ડ નંબરે ગુજરાત આવશે. ત્યાર પછી આગળ જોઈએ અને વાત કરીએ મિત્રો, તો આપણને ખબર છે એમ કે આની અંદર જે પરીક્ષા રિલેટેડ જેટલી પણ વસ્તુ પૂછાતી હોય છે, જે તમને આની અંદર ખાસ યાદ રાખવાની છે, જોવાની છે, સમજવાની છે, વિચારવાની છે, એને ધ્યાનમાં રાખીને તમે દરેક વસ્તુ કરી શકો છો. તો આની અંદર શું આવશે? તો કે તમાકુની અંદર ખાસ યાદ રાખજો, જે પરીક્ષા પૂછે, ચરોતર પ્રદેશ તમાકુ માટેનો પ્રદેશ છે, જે હમણાં જ આપણે વાત કરી હતી, ચરોતર. અહીંયા આવશે મહી અને સેઢી, મહી અને સેઢી નદી વચ્ચેનો પ્રદેશ એટલે ચરોતર પ્રદેશ. અને આ ચરોતર પ્રદેશ જે છે મિત્રો, એને સોનેરી પાનનો મુલક કહેવાય છે. સોનેરી પાનનો મુલક કોને કહેવાય છે? તો આપણે કીધું એમ, સોનેરી પાનનો મુલક ચરોતર પ્રદેશને કહેવાય છે. મહી અને સેઢી નદી જે છે એના વચ્ચેના ભાગને જે છે અને ચરોતર પ્રદેશ કહેવાય છે. મહેસાણા, પંચમહાલ, અમદાવાદ અને બનાસકાંઠા, ભરૂચમાં પણ આ પાક લેવાય છે. અને ગુજરાતમાં બીડી ઉદ્યોગ અને ચીકણી ઉદ્યોગ આના કારણે વિકાસ પામ્યો છે. આજે આપણે છે ને શિવાજી, છત્રપતિ શિવાજી જે છે એ લડી લડીને મરી ગયા. આ બધા પી પીને મરી જાય, જે સમજે એને લાગુ પડે, બરાબર. બીડી ઉદ્યોગ જે છે એ વિકાસ પામેલો છે. ત્યાર પછી છીકણી ઉદ્યોગ, સિહોર ને બધી જગ્યાએ આવે છીકણી, કાળા કલરની હોય, બજર જેવી એ છીકણી આમ આમ નાકમાં આમ કહી રાખે, હા છી છીકા રાખે, બરાબર. તો એ વસ્તુ આપણને જોવા મળતી હોય છે. ત્યાર પછી જોઈએ આપણે તો તમાકુમાં નિકોટિનિયા જે છે એ ટોબેકમ દરેક રાજ્યમાં થાય છે, એટલે કે એના રિસર્ચ માટેનું જે સેન્ટર એની અંદર આવેલું છે. કદાચ તમને ખબર હોય તો ધર્મજ ખાતે જે છે તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે, જે તમને પરીક્ષામાં પાછું પૂછાઈ જતું હોય. બીજું પરીક્ષા રિલેટેડ તમને પૂછાય તમાકુ જે છે એમને ન વાવી શકાય. તમાકુ માટે તો આપણે બધાને ખબર છે ને, પરમિશન ને બધું હોય, પરફેક્ટ જે લીઝ હોય આ તે બધી વસ્તુ જોવા મળે. અને એના પાંદડા ઉપર સૂર્યનો જાય પડે એટલે સોનેરી કલર જેવો દેખાય, એટલે એને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે. તમાકુનું ઉદ્ભવ ખાસ ધ્યાન રાખજો. હવે પછીનો પ્રશ્ન પૂછાય, તમાકુનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો એનો ઉદ્ભવ થયો હતો અમેરિકામાં. ક્યાં થયો હતો ઉદ્ભવ? તમાકુનો ઉદ્ભવ એટલે કે શોધ, તમાકુની શોધ ક્યાં થઈ હતી મિત્રો? અમેરિકા, એમ ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં, યાદ રાખજો, બરાબર. અને ત્યાર પછી આપણને ખબર છે એમ શું થાય? તો કે સૌ પ્રથમ પોર્ટુગીઝો ભારત લઈ આવે અને એક્સપેરિમેન્ટ કરવા માટે વાયુ ક્યાં? તો પહેલી વાર વાવેતર જે છે એ કરવામાં આવે છે ગુજરાતમાં, એક્સપેરિમેન્ટ માટે આપણને રાખ્યા છે, બરાબર. ક્યાં લોકો તમાકુ નથી ખાતા? અરે બધા ખાય છે ભાઈ, તો આપણે એ ખાલી અહીંયા ખબર નથી હોતી, બાકી બધું બધી જગ્યાએ બધા કન્ટ્રીમાં બધું હાલે જ છે. એની જગ્યાએ તમાકુ હારું, એ લોકો જે ખાય ને ડ્રગ્સ ને એના કરતા તમાકુ હારવા, એ લોકો તો બધા બહુ હુક્કો પીવે તો હુકામાં શું આવે? તમાકુ જ આવે, બરાબર. હુક્કો પીવે, બીજી ઘણી બધી વસ્તુ હોય, સિગરેટ પીવે તો એની અંદર શું આવે? સિગરેટ, બરાબર, તમાકુ જ આવે. ત્યાર પછી એના જે છે તમાકુના ઉત્પાદનમાં આપણે બધાને ખબર છે કે ભારતનું સ્થાન ત્રીજું આવે છે. એમાં હેમા ક્યાં ક્યાં આવે છે? તો કે હેમા, ત્યાર પછી તો કે આપણે ખબર છે જે ગટુરશ્મિ અને વર્જિયના 7N58 હવા જેના જે છે તમાકુના પાકનું તમને આવી રીતના નામ જે જોવા મળે, કિસ્મ એવું બી કહેવાય, ઘણા બધા આવે પણ એટલું બધું આપણને ખાસ ન પૂછાય.
આપણે તો બધું ખાય ભાઈ, પણ જે ખાતા હોય ને, મારે તો ભાઈ ચાનું વ્યસન નથી. હું તો કઈ, હું જેમ કહું એમ મારું મન ને શરીર કરે, જેટલી કલાક કયો એટલી વાર ભણાવી દઉં, જેટલી કલાક કયો એટલી વાર જે કઈ વાંચવાનું કહ્યું તો વાંચી દઉં. ખાસ કરીને અહીંયા જે આવીને વહે છે નાટો મારીને, એ લોકોને ખાસ કે ભાઈ કોઈ પણ લેક્ચરમાં આખો લેક્ચર ભરો તો તમને એના વિશેની ખબર પડે, બરાબર. અને તમાકુ જે છે એના ઉત્પાદનની અંદર આપણે બધાને ખબર છે એમ કે આ પ્રકારની વસ્તુ જોવા મળે છે. તો તમાકુમાં કોઈને ક્વેશ્ચન હોય બોલો મિત્રો. આપણે એરંડા એટલે દિવાલા વિશે વાત કરીએ, બહુ દિવેલાને ખાસ આવતું નથી, એટલું બધું થોડું ઘણું એમાં આવે. વિશ્વના કુલ ઉત્પાદન જે છે ને, વિશ્વનું કુલ ઉત્પાદન એમાંથી 67% ઉત્પાદન ભારત એકલું કરે છે. અને ભારતની અંદર જે ટોટલ 67% ઉત્પાદન થાય, પણ ટકાવારી તો 100 માં જ નીકળે, એમાંથી 80% ઉત્પાદન જે છે 100% માંથી ખાલી ગુજરાત કરે છે. આપણે દિવેલાનું જે છે ઉત્પાદન બહુ વધુ થાય છે, અને સૌથી વધુ એરંડાનું ઉત્પાદન મહેસાણા બનાસકાંઠા આ બધી જગ્યાએ થાય. મહેસાણા બનાસકાંઠા કચ્છ અમદાવાદ ગાંધીનગર આ બધી જગ્યાએ જે છે, હા ગુજરાત પેલા નંબર, વિશ્વમાં પેલા નંબર ભાઈ. ભારતમાં તો આવે જ, પણ વિશ્વમાં પેલા નંબર આવે. આમાં રોગ ક્યાં ક્યાં થાય છે તો સુકારો રોગ થાય છે આની અંદર મિત્રો, જેમાં ફ્યુઝેરિયમ, યાદ રાખજો ફ્યુઝેરિયમ, કેવી આ ફૂગનું નામ છે, ફ્યુઝેરિયમ નામની ફૂગ જે હોય છે એનામાંથી જે છે આ રોગ થતો તમને જોવા મળે છે. મૂળનો કોહવારો, મૂળનો કોહવારો નામનો રોગ થાય છે આની અંદર મિત્રો. એમાં શું થાય તો કે મેક્રોફેમી પ્રકારની ફૂગ થાય. કેવી રીતે? મેક્રોફેમી, મેક્રોફેમી પ્રકારની ફૂગ તમને અહીંયા જોવા મળે મિત્રો, બરાબર. ત્યાર પછી જોઈએ આપણે તો એની અંદર પૂર્વ આફ્રિકામાં એનું મૂળ રહેલું છે. આનો એરંડા આપણને પૂર્વ આફ્રિકામાં એનું મૂળ છે, ત્યાંથી ધીમે ધીમે બધે વિશ્વની અંદર છે ત્યાં પ્રસરેલા જોવા મળે છે. તો ચાલો એરંડા મિયા, કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે. ત્યાર પછી આવે છે શેરડી. શેરડી પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો શેરડીની જો વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે શેરડીમાં શું પૂછાય, તો કે શેરડી જે છે એને સક્કરમ ઓફિસિનેરમ, સક્કરમ ઓફિસિનેરમ એવું કહેવામાં આવે છે, જે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે કીધું એમ કે ગુજરાતમાં શેરડીના ઉત્પાદનમાં 13મું સ્થાન છે. ગુજરાતનું સ્થાન કેટલામું છે? 13મું. પેલું આવે યુપી. યુપી 50% ભાગમાં આવી જાય. વિચારો, એક સાઈડ આખું ભારત, એક સાઈડ યુપી એકલું. 50% કરતા વધુ જે છે એ આપણને જોવા મળે યુપીની અંદર, બરાબર. મહારાષ્ટ્ર ફર્સ્ટ ના આવે મિત્રો, યુપી ફર્સ્ટ આવશે, યાદ રાખજો. ઉત્તર પ્રદેશ ફર્સ્ટ આવશે, કઈ વાંધો નહીં. ત્યાર પછી શેરડી જે છે સૌથી વધુ ગુજરાતમાં ક્યાં થાય? તો સુરત, બરાબર. સાઉથના જેટલા જિલ્લા છે એમાં ખાસ વધારે થાય સુરત, વલસાડ, નવસારી, બરાબર. તાપી, અમરેલી, તો આ પ્રકારનું જે છે આપણને જોવા મળતું હોય. યસ, સુરતમાં બારડોલી, ગણદેવી આવી બધી જગ્યાએ આપણે ખાંડની મિલો આવેલી છે, બરાબર, જે પરીક્ષા રિલેટેડ તમને પૂછાય. હવે આના વિશે આપણે શેરડી વિશેની જો વધારે વાત કરીએ તો શેરડી વિશેની વધારે વાતમાં શું આવશે? તો કે હવામાન, કે શેરડી જે છે અથવા તો શેરડી જે છે, બરાબર. તો એની અંદર મિત્રો જો તમે વાત કરો તો 12 માસી પાક છે. તમે 12 માસ ગમે ત્યારે લઈ શકો. ત્યાર પછી 12 માસી પાક છે, ગરમ ભેજવાળી આબોહવા જોશે. કેવી જોશે? ગરમ અને પાછી ભેજવાળી આબોહવા. ગરમ અને ભેજવાળી આબોહવા જોશે. મધ્યમ કાળી, સારા નિતારવાળી, ઊંડી કાળી, ગમે જમીન હાલશે. ઊંડી કાળી અને મધ્યમ કાળી, છીછરી નહીં હાલે.
રબર મધ્યમ કાળી અને ઊંડી કાળી જમીન જોશે. ત્યાર પછી આપણને ખબર છે, હા ટૂંકમાં આમાંથી ગોળ ખાંડ બધું બનાવવામાં આવે છે, એમાંથી અહીંયા ગોળ વધારે થાય, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો રોગ ક્યાં ક્યાં આની અંદર આવે છે મિત્રો, શેરડીમાં તેમાં આવશે રાતડો, જે ભૂખથી સાઠો આખો ભોલો થઈ જાય. તમને એમ દેખે કે સાઠો આખો ઉભો છે પણ અંદરથી કાંઈ નહીં, અંદર આમ આમ કરો ને તો અંદર હાલ પૂરું થઈ જાય, હોય તો આખો ભોલો કરી નાખે, બરાબર. ત્યાર પછી જે ચાબુક આંજ્યો, બીજું શું છે ચાબુક આંજ્યો, તો ચાબુક આંજ્યો જે છે એ ફૂગથી જ થતો રોગ છે, બરાબર. પછી જે ચરપટ રોગ છે, તો એમાં વાયરસ થી થાય છે, મોજેક નામનું, અને આ બે છે ફૂગથી થાય, બરાબર. પછી પાનની લીલાશ ઘટી જાય, આની અંદર આ રોગ થાય એટલે ખબર પડી જાય, ખેડૂત હોય એને ખાસ પડે, બરાબર. તો આવા બધા જે છે તમને ખાસ પરીક્ષામાં પૂછાઈ જાય, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. શેરડીના ઉત્પાદનમાં બ્રાઝિલ પછી આપણો બીજો ક્રમ આવે છે, એટલે શેરડીનું ઉત્પાદન પહેલું કોણ કરે છે, બ્રાઝિલ પહેલો નંબર, અને બીજો નંબર આવશે ભારત, બરાબર. પહેલો નંબર આવશે બ્રાઝિલ, બીજો નંબર આવશે ભારત. ત્યાર પછીની જો વાત કરવામાં આવે મિત્રો, તો સમશીતોષ્ણ કટિબંધનો ભાગ છે આ, અને યુપી મહારાષ્ટ્ર આપણે જે વાત કરીએ, તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત બધેમાં બહુ સારો એવો ભાગ થઈ છે. પ્રતિ હેક્ટર ઉપજ ની અંદર પૂછાય તો તમિલનાડુ પ્રથમ આવશે, યાદ રાખજો. જેમ આપણે ઘઉંમાં ભણી ગયા છે કે હેક્ટર દીઠ ઉત્પાદન પૂછાય તો તમિલનાડુ, અને ખાલી ઉત્પાદન સૌથી વધુ પૂછાય તો યુપી, બરાબર. તો આવી રીતે શેરડી આપણને જોવા મળે. ઓકે, ગુજરાત હાઈકોર્ટ માટે હું એક લેક્ચર લઈ લઈશ, કાંઈ વાંધો નહીં. ચાલો બસ, સિલેબસ કયો હોય છે એમાં અને કઈ કઈ રીતે એમાં પૂછાય છે એ આખાનો હું વધીને બે ત્રણ દિવસની અંદર એક લેક્ચર ગોઠવી નાખીશ, અને એનું હેડિંગ જ અપાવીશ કે હાઈકોર્ટ જે છે એ સિલેબસ, બરાબર. જે એક્ઝામ જે છે હમણાં આવેલી જે 8 પાસ ઉપર આવી એનું જોયું ને તમે પહેલા, પાસ ઉપર આવી છે એની વાત કરો, જો ઝડપથી મને કોમેન્ટ દો. ઓકે ઓકે, ચાલો હું ગોઠવી દઈશ, બરાબર. એક લેક્ચર ગોઠવી અને પછી એના માટે હું તમને વાત કરતો. ત્યાર પછી આપણે જોઈએ તો નેક્સ્ટ આવે છે શું, તો નેક્સ્ટ વિષયની વાત કરીએ આપણે, તો નેક્સ્ટ વિષય જઈએ આપણે, જીરું વરિયાળી, બરાબર. અહીંયા શું આવશે, વરિયાળી, જીરું વરિયાળી ને ઈસબગુલ, જે આપણે બધાને ખબર છે કે ગુજરાત જે છે એનું સ્થાન વિશ્વમાં પહેલા નંબરનું છે, જીરું વરિયાળી અને ઈસબગુલમાં. અને જીરું વરિયાળી અને ઈસબગુલ જે છે એ આપણે ખાસ રીતે બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ આવા બધા જગ્યાએ ખાસ થતું જોવા મળે છે. અને જીરું વરિયાળી ઈસબગુલ સૌથી વધુ જો થતું હોય તો મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં થાય છે. મહેસાણામાં આપણે બધાને ખબર છે કે મહેસાણા જિલ્લાની અંદર જે આપણે પૂછાઈ જાય, જે આપણે ખાસ યાદ રાખવાનું છે કે જીરું વરિયાળી અને ઈસબગુલ જે છે એ મહેસાણા જિલ્લાની અંદર જે છે એ ખાસ વધુ આવે. પહેલા નંબરે ઊંઝા એનો તાલુકો છે, બરાબર. ઊંઝા તાલુકો મહેસાણાનો આવે, જેમાં સૌથી વધારે આખા ગુજરાતનું, આખા ભારતનું, વિશ્વનું સૌથી વધારે જીરું વરિયાળી અને ઈસબગુલ આપણે અહીંયા કરીએ છીએ. ત્યાર પછી તો કે આપણે એની અંદર વાત કરીએ તો 45% જીરું ગુજરાતમાં થાય. ત્યાર પછી તો કે વરિયાળી જે છે એ 67% જેવી, અને ઉત્તર ગુજરાતમાં વિશ્વના કુલ ઉત્પાદન, કુલ ઉત્પાદનમાં વિશ્વમાં આપણે 67% પકાવીએ છીએ, બરાબર. અને આમ જે જીરું વરિયાળીને ઈસબગુલ છે મિત્રો, એ આપણને વધુ ને વધુ સારી રીતે જોવા મળે છે. તો સૌથી વધારે ઈસબગુલ મહેસાણા બનાસકાંઠા, આપણે કીધું એમ કે વિશ્વની અંદર ઉત્પાદન જે છે
એની અંદર જે છે આપણે પહેલું સ્થાન ગુજરાત અને ભારત પહેલું સ્થાન ધરાવે છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે. યસ, માંગરોળ બાજુ ને કેશોદ બાજુ થાય છે, સાચું છે, બરાબર. પણ ઊંઝા છે એ મહેસાણામાં આવે અને કેશોદ બાજુ જુનાગઢમાં આવે, માંગરોળ ગીર સોમનાથમાં, માંગરોળ જુનાગઢમાં જ આવશે, બરાબર. યસ, મસાલાનું શહેર કહેવાય છે, વેરી ગુડ. મસાલાના શહેર તરીકે ઓળખવામાં આવે છે, સાચી વાત છે, જે તમને પૂછાય છે, મસાલાનું શહેર, ખૂબ સરસ, બહુ સાચું છે. ત્યાર પછી મિત્રો જો વાત કરવામાં આવે તો એની અંદર શું આવશે, તો કે આપણે કીધું એ રીતે કે જીરું, વરિયાળી, ઈસબગુલ જે છે એ આપણને પૂછાઈ જાય. ત્યાર પછી આવે છે ડુંગળી. ડુંગળીની જો મિત્રો વાત કરીએ તો એલિલ સલ્ફાઇડ હોય છે, એટલે કે જીવાણુનાશક છે, એની અંદર શું હોય છે, એલિલ સલ્ફાઇડ, યાદ રાખજો. એલિલ સલ્ફાઇડ હોય એટલે એના કારણે તમે એવું સાંભળ્યું હશે કે શરદી ઉધરસ થાય તો ડુંગળી ખવાય, એટલે શરદી મટી જાય, કારણ કે એલિલ સલ્ફાઇડ નામનો એની અંદર તત્વ હોય છે જે જીવાણુનાશક હોય છે, બરાબર. યસ, ડુંગળી ભાવનગર મહુવા, વેરી ગુડ, ખૂબ સરસ, સાચું છે તમારું. ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર ખાતે થાય છે, ભાવનગરની અંદર મહુવા તાલુકો આવેલો છે, એમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન જે છે અહીંયા થાય છે, બહુ સરસ મજાની વાત છે. રાજુલાની અંદર પણ થાય છે, બરાબર, પણ 100% મહુવા સૌથી વધુ આવશે. ડુંગળી તો ઘણી બધી જગ્યાએ થતી હોય છે, એમાં ના નહીં, પણ સૌથી વધુ મહુવાની અંદર થતું હોય છે, યાદ રાખવાનું છે. એના માટે ઉષ્ણ, ઉચ્ચું ઉષ્ણ કટિબંધ, લાંબી પ્રકાશવિધિ વાળી નિતાર શક્તિ રહેતી જે ગોરાળું મધ્યમકાળી જમીન તમને આની અંદર જોવા મળશે મિત્રો. રોગ ભૂકી છારો, એમાં રોગ ક્યાં ક્યાં થાય છે, રોગ જે છે ભૂકી છારો આની અંદર થાય છે. યસ, સલ્ફર હોય છે, બરાબર છે, સાચી વાત છે. તો આની અંદર જે છે એ ભૂકી છારો નામનો રોગ થતો હોય છે મિત્રો. ત્યાર પછી જેમાં ફૂગ પાન પર સફેદ જે છે એ ભૂકી થઈ જાય છે. પછી બીજો છે સુકાર, તો સુકારો રોગ છે, એમાં કથ્થાઈ રંગના ટપકા થઈ જતા હોય છે એની અંદર, જે પછી આખો પાક છે નિષ્ફળ જવામાં એ વધારે મદદરૂપ થતો હોય છે. ગુજરાત નહીં, સૌરાષ્ટ્રનો કાશ્મીર, યાદ રાખ, આમ તો ગુજરાત જ ગયા. યસ, પરમાર વિજયસિંહ ક્યાં હતા આજે. ત્યાર પછી પાછા પોઈન્ટમાં આવી જાય મિત્રો, તો ડુંગળીમાં સુધારેલી જાત કઈ કઈ છે, તો એના વિશેની આપણે વાત કરી લે કે ડુંગળીની અંદર જે સુધારેલી જાત અથવા તો આપણી ભાષામાં કહીએ તો બિયારણ, ડુંગળીની સુધારેલી જાત લ્યો અથવા બિયારણ લ્યો જે તમને પૂછાઈ જાય, બરાબર. ગુજરાતનું પેરિસ, પેરિસ ના આવે, સૌરાષ્ટ્રનું જ આવશે. સૌરાષ્ટ્રનું પેરિસ, સૌરાષ્ટ્રનું કાશ્મીર, બરાબર. સૌરાષ્ટ્રનું પેરિસ બે આવે, પહેલા હતું જામનગર, હવે જે છે મોરબી થઈ ગયું છે, યાદ રાખજો. કારણ કે મોરબી જિલ્લો નહોતો, પણ મોરબી જિલ્લો જ્યારે નહોતો ત્યારથી આપણે, અને પરીક્ષામાં ઓપ્શનમાં મોરબી ન હોય તો જામનગર લખવું પાછું ભાઈ, યાદ રાખજો, બરાબર. જામનગર આવે પણ જામનગર ન હોય ઓપ્શનમાં તો મોરબી ઓપ્શન હશે, યાદ રાખજો. કારણ કે મોરબીમાં ઉજ્જો, પેરિસ શું કામ, પેરિસમાં ઉદ્યોગ વધારે, એટલે પેરિસ કહેવામાં આવે. કે સૌરાષ્ટ્રનું પેરિસ શું હતું આપણે કીધું, જામનગર, જામનગરમાં બ્રાસ ઉદ્યોગ છે, કંકુ, કાજળ, બાંધણી, બરાબર, આવા બધા ઉદ્યોગ છે. રેકોર્ડ જોઈ લેજો, કઈ વાંધો નહીં, કામ હતું ને, એટલે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ત્યાર પછી આપણે જોઈએ તો આની અંદર શું છે, તો કે જે બિયારણ ક્યાં આવેલા છે ડુંગળીના, તો એના વિશેની જો મિત્રો વાત કરવામાં આવે તો એમાં જુનાગઢ, લોકલ, પુસા, બરાબર, ત્યાર પછી વ્હાઇટ ફ્લેટ, તડાસ લોકલ, ગુજરાત સફેદ, ડુંગળી એક, ચોરી, ફાઉન્ડ લાઇટ, નાસિક 53, એગ્રી ફાઉન્ડ ડાર્ક, આવા પ્રકારના નામ એની અંદર જે છે એ જોવા મળે છે. તો ખાસ ધ્યાન રાખજો, આ ડુંગળીની સુધારેલી જાત હતી જે આપણને અહીંયા જોવા મળે છે, કે ડુંગળીની અંદર અલગ અલગ પ્રકારની સુધારેલી જાત આપણે આની અંદર જોવા મળતી હોય છે મિત્રો, બરાબર. ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો આની અંદર શું છે, તો 29.50 ટન ડુંગળીનું હેક્ટરી ઉત્પાદન ગુજરાત કરે છે, અને જે ભારતમાં સૌથી વધુ છે, એટલે ભારતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કોણ કરે છે, તો ગુજરાત.
प्रैक्टिकल स्टडी मीन्स मित्रों नरेश भाई ओके आंसर आपे ये पहले आप आगे बढ़िए तो नेक्स्ट हो कीधु आनी अंदर जे छे तमारे भावनगर जूनागढ़ गोंडल आ बधी जग्याए पाछो डुंगळी नो पाउडर बने छे याद रखजो बराबर डुंगळी नो पाउडर बने ने ई क्यां काम आवे सौराष्ट्र पेरिस जामनगर आवे 100% साची वात छे पण तमे इमेजिस ऑफ मोरबी करी नाखजो नेट मां कदाच आपी दे तो खबर नहीं अहीं गोल सर्कल छे ने अहीं मोटो बोर्ड मार्यो छे क्यारेक जाओ त्यारे जोजो पेरिस ऑफ सौराष्ट्र कारण के 2013 मां नवो जिल्लो बन्यो ने પછી આ સિરામિક ઉદ્યોગ ઘડિયાળ ઉદ્યોગ એવા અસંખ્ય ઘણા બધા ઉદ્યોગનો વિકાસ પામ્યો છે એટલે હવે નવું સૌરાષ્ટ્ર પેરિસ મોરબી કહેવાય છે બરાબર ત્યાર પછી પાછા આગળ આવી જાય અને પોઈન્ટમાં જોઈએ તો નેક્સ્ટ આની અંદર વાત કરવામાં આવે મિત્રો તો આ આટલું આમાં તમને પૂછાય શકે ત્યાર પછી આપણે જોવાનું છે બટેકા બરાબર તો બટેકાની અંદર સૌથી વધુ આપણે બધાને ખબર છે કે બનાસકાંઠા જિલ્લો જે છે એના ડીસાની અંદર બટેકા છે સૌથી વધુ ઉત્પાદન કેન્દ્ર ડીસામાં જ આવ્યું છે મિત્રો યાદ રાખજો બરાબર તો આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે પરીક્ષામાં પૂછાઈ જાય તમને જે તમારે ખાસ યાદ રાખવાનું છે એક્ઝામ્પલના તોર ઉપર બરાબર ત્યાર પછી તો બટેકા જે છે એ ભાત્રક નદીની અંદર ભાઠાની જમીન જે આવેલી છે એની અંદર પણ બટેકાનું ઉત્પાદન ખાસ થાય છે ખેડા જિલ્લામાં આ પ્રકારની જોવા મળે તમને પણ સૌથી વધુ પૂછાય તો બનાસકાંઠા જિલ્લામાં આવે જે તમારે ખાસ યાદ રાખવાનું છે ડીસા બનાસકાંઠા યસ વેરી ગુડ ખૂબ સરસ મિત્રો પછીની જો મિત્રો વાત કરવામાં આવે તો સોયાબીન જે છે એ સોયાબીનમાં તો ખાસ એટલું બધું ન પૂછાય કે ગુજરાત સોયાબીન 3 ગુજરાત સોયાબીન 3 નામની નવી જાતિ જે છે એના માટે વિકસાવેલી છે જે આપણને ખાસ એટલું કારણ કે સોયાબીનને લગતું વધારે આપણને પૂછવામાં આવતું નથી ત્યાર પછી કેળા કારણ કે આ બધી વસ્તુ એવી છે કેળા કેરી બધામાં થોડું થોડું તમને પૂછાય ડીપોમાં કોઈ વસ્તુ આની અંદર તમને પૂછાય નહીં તો કેળા છે સૌથી વધુ સુરતમાં યાદ રાખજો બરાબર સુરત વલસાડ વડોદરા ખેડા પંચમહાલ અમદાવાદ તાપી જૂનાગઢ ભાવનગર બધી જગ્યાએ કેળા છે એ આનું ખાસ ધ્યાન રાખવાનું છે પણ ખેડાની અંદર સૌથી વધુ વાવેતર ને ઉત્પાદન પૂછાય તો પાછું શું આવશે ખેડા બરાબર એટલે ખાલી વાવેતર જ આવશે ખેડામાં ત્યારે ઉત્પાદન છે એ સુરતમાં આવશે યાદ રાખજો કે સૌથી વધુ ઉત્પાદન બરાબર સોયાબીન સાઉથમાંથી દ્રવિડ પ્રજા પાસેથી મળ્યું પણ બહુ ડીપમાં જશે વડીલ એટલું બધું કરવા જશો તો મૂળ ભૂલી જશો આજની તારીખમાં સરસો સોયાબીન બધું સાઉથમાં વધારે ઉપયોગ થાય આપણા અહીંયા ઓછું થાય છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ તો આપણને ખબર છે એમ કે કેળાના ઉત્પાદનમાં ગુજરાત પણ વિશ્વમાં 13મું સ્થાન ધરાવે છે બરાબર શેરડીમાં 13મું સ્થાન ધરાવતા હતા આની અંદર પણ આપણે જે છે 13મું સ્થાન ધરાવીએ છીએ અને ખાસ મહારાષ્ટ્ર તમિલનાડુ અને કેરળ આ 3 રાજ્યમાં જે છે એ વધારે પડતો જે છે ભાગ કેળાનો તમને ઉત્પાદન થતું જોવા મળે ત્યાર પછી કેરી છે મિત્રો કારણ કે આ બધા એના મેઇન મેઇન પોઈન્ટ છે તમારે પૂછાય વધારે તમારે કોઈ વસ્તુ આમાં ડીપમાં ન કર બરાબર તો કેરીની અંદર આપણે આગળ જઈએ તો મેગી ફેરેસ ઇન્ડિકા એનું સાયન્ટિફિક નામ છે વૈજ્ઞાનિક નામ તો ઇન્ડિકા પુસ્તક કોને લખ્યું છે કોમેન્ટ બોક્સમાં જવાબ આપો ચાલો તાલાલા ગીર સાચું વાત છે પણ પેલા મને જવાબ દો કે મેગી ફેરેસ ઇન્ડિકા એવું નામ છે આની અંદર તો ઇન્ડિકા પુસ્તક કોને લખેલું છે પરીક્ષામાં પૂછાઈ જાય વલસાડની હાફૂસ કેરી 100% સાચી વાત છે ગીર સોમનાથ જિલ્લામાં હવે આવશે તાલાળા તમારા બધા જ સવાલના જવાબ સાચા છે તમે બધા જ હોસ્ટિયા જો ના વર્ષે લાગી જશો યસ પરમાર વિજયસિંહ વેરી ગુડ મેગેસ્થેનિસ જે છે એને ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું મિત્રો જે ખાસ તમારે યાદ રાખવાનું છે જે તમને પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે અને સૌથી વધુ ઉત્પાદન પૂછે જો કેરી બે પ્રકારની આપણે કહીએ આમ તો કેરી ઘણી બધા પ્રકારની આવે પણ એક આપણે કીધું એમ કઈ આવશે તો કે જૂનાગઢની આવશે તાલાળા ગીરની આવશે એ છે કેસર કેરી
કોણ હાફૂસ કેરી જે છે એ હાફૂસ કેરી ક્યાં આવશે તો કે વલસાડમાં આવશે એટલે વલસાડમાં પછી હાફૂસ કેરી વધારે થાય એટલે સૌથી વધુ કેરીનું ઉત્પાદન ક્યાં થાય હાફૂસમાં બરાબર પછી રત્નાગીરી મહારાષ્ટ્રમાં થાય જેમ પછી ભાવનગરની અંદર આપણે જે લોંગડો જે જે જમાદાર કેરી છે એ બધી કેરી અહીંયા થાય છે એવું તો ઘણું બધું છે ડીપમાં તમને આવતું હોય છે દ્વિતીય નંબરે જે છે જુનાગઢ અથવા તો ગીર સોમનાથ આવશે બરાબર જુનાગઢ અને ગીર સોમનાથ કારણ કે જુનાગઢમાં આંબા તો છે જ પણ સૌથી વધુ ક્યાં આવે ગીર સોમનાથમાં કારણ કે તાલાળા જે છે આપણો તાલાળા તાલાળા બધું ક્યાં વહી ગયું હવે ગીર સોમનાથમાં ત્યાર પછી વલસાડની હાફૂસ કેરી અને ગિરનારની એટલે કે ગીરની કેરી જે છે કેસર કેરી જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે ખાસ કરીને આને આપણે એક્સપોર્ટ બહુ કરીએ છીએ બહાર વિદેશમાં બહુ મોકલીએ છીએ આપણી પાસે તો કચરો જ આવે જેટલું યાદ રાખજો આપણે જે જમીએ છીએ ને બધી કચરો જમીન સારી કેરી તમારે જોઈએ તો 1500-1500 રૂપિયાની પેટી આવે આપણે 400-500 મળી જાય એટલે જે બધી વસ્તુ છે યસ વાઘેલા પધારો જય માતાજી બધી વસ્તુ જે છે તમારે યાદ રાખવાની સૌથી વધુ એક્સપોઝ થઈ જાય છે જે ભારતમાં સૌથી વધુ યુપી અને બિહારમાં આના બગીચા આવેલા છે અને સૌથી વધુ ઉત્પાદન થતું હોય છે મિત્રો ત્યાર પછીની જો વાત કરવામાં આવે બરાબર તો ત્યાર પછી આપણે જોઈએ તો જામફળ તો જામફળ જે છે એનું ખાસ યાદ રાખવાનું છે એમાં આપણે ગુજરાતની અંદર વાવેતર અને ઉત્પાદન પૂછાઈ જાય બરાબર તો જામફળની અંદર જે છે ધોળકા અને ભાવનગર બંનેની અંદર પ્રખ્યાત છે જે પ્રથમ ક્રમે જે છે અમદાવાદ આવે છે એટલે કે વાવેતર જે છે ભાવનગરમાં વધારે થશે અને ઉત્પાદન જે છે એ અમદાવાદમાં ખાસ થશે બરાબર મારી પાસે કોઈ બુક નથી મિત્રો મારી લખેલી બુક છે હાથે મેં હાથે નોટ ડાઉન મારી રીતે ઘણી બધી ઓથર્સ માંથી મારી રીતે અને મારા માઇન્ડ થી મેં વાંચેલું જેટલું છે 10 વર્ષથી કરાવું છું મિત્રો આ બધું મોઢે જ છે બરાબર પણ અમુક અમુક વસ્તુ જે છે આપણે ખાસ જોતી પડે એટલા માટે બરાબર રામપણના 2000 છે ને વાળીએ સારું કહેવાય જયંતભાઈ બહુ સારું ત્યાર પછી મિત્રો આવે છે ચીકુ તો આ ચીકુ જે છે એ પાછો કામનું કારણ કે ચીકુ એવું વસ્તુ છે કે ચીકુના પાક વચ્ચે જગ્યા તમે જોયું હશે જે આની અંદર તમે જોયું હોય તમને ખ્યાલ હોય કે ચીકુનો પાક જે છે ને એમાં વચ્ચે ડિસ્ટન્સ હોય બરાબર અને એ ડિસ્ટન્સ હોય એના કારણે અહીંયા સણ વાવવામાં આવે બરાબર જે લોકોએ જોયું હોય એને ખબર હોય યસ ચીકુ ચીકુ વલસાડમાં સૌથી વધુ થાય ખૂબ સરસ સાચી વાત છે બરાબર કે ચીકુ જે છે સૌથી વધુ ક્યાં થાય વલસાડમાં થાય અને બીજા ક્રમે તમારે લખવું હોય તો જુનાગઢ લખી નાખજો બરાબર બીજા નંબરે ચીકુ ક્યાં થાય જુનાગઢમાં થાય બરાબર તો ચીકુની વચ્ચે સણ આવે સણ સૌથી વધુ ક્યાં થાય ગુજરાતમાં ને સોરી ભારતમાં ને વિશ્વમાં ચાલો જવાબ દો ભારતમાં સૌથી વધુ સણનું ઉત્પાદન ક્યાં થાય સણ સણ યસ વેરી ગુડ પશ્ચિમ બંગાળ વેસ્ટ બંગાળ જેને આપણે કહેતા હોય છે પશ્ચિમ બંગાળ પછી કરંટમાં ગામનું હમણાં ચૂંટણી છે અહીંયા બરાબર અને વિશ્વમાં સૌથી વધુ પૂછાય તો બાંગ્લાદેશ યાદ રાખજો સણનું ઉત્પાદન વિશ્વમાં સૌથી વધુ ક્યાં થાય તો બાંગ્લાદેશની અંદર મિત્રો થાય છે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ યાદ રાખવાનું છે અને જે તમને પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે મિત્રો બરાબર ત્યાર પછી આપણે આગળ વધીએ તો દાડમ તો દાડમમાં ખાસ તમને વધારે ન પૂછે ખાલી ભાવનગર યાદ રાખવાનું છે તમારે કે દાડમનું સૌથી વધારે વાવેતર પૂછાય તો અમદાવાદમાં જો દાડમમાં અને જામફળમાં ફેરવી નાખવાનું છે બરાબર વાવેતર પૂછાય તો અમદાવાદ અને ઉત્પાદન પૂછાય તો ભાવનગર બરાબર ક્લિયર બધાને ઓકે તો ભાવનગરની અંદર સૌથી વધુ એનું ઉત્પાદન થાય છે દાડમમાં પ્રથમ ક્રમે ભાવનગર આવે છે જે તમારે યાદ રાખવાનું છે અહીંયા સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો જય માતાજી હર્ષદીપસિંહ પધારો ઓકે ત્યાર પછી આવે છે ખારેક તો ખારેક માટે આપણે જવું પડે મુંદ્રા ક્યાં જવું પડે મુંદ્રા
મુંદરા કઈ નદીના કિનારે? તો કે ભૂખી કેવડી, મુંદરા જેવડી. ભૂખી અને કેવડી નદીના કિનારે શું આવે? મુંદરા આવે. આ મુંદરા એટલે કચ્છનું પેરિસ. કચ્છનું પેરિસ શું છે? મુંદરા. અને સૌથી અદાણી પોર્ટ આવ્યો છે અહીંયા. અદાણી પોર્ટ ક્યાં આવ્યો છે? મુંદરા ખાતે આવેલો છે. અને સૌથી મોટો ધક્કો, સૌથી મોટો ડોકયાર્ડ અદાણીએ બનાવેલો છે. ગમે એવડું મોટું શિપ હોય એને તમે અહીંયા શું કરી શકો છો? તો કે આપણને ખબર છે, બરાબર. હા, ખારેક સંશોધન કેન્દ્ર ખલેલા. ખારેક એવું કહેવાય, ખારેક નું સૌથી વધુ ઉત્પાદન મુંદરા. ખારેક સંશોધન કેન્દ્ર મુંદરા, જે તમને પરીક્ષા રિલેટેડ પૂછાઈ જાય મિત્રો, બરાબર. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. યસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો જે છે માંડવી, કચ્છના માંડવીમાં થાય છે, પાછું યાદ રાખજો. તો સૌથી વધુ મુંદરામાં થાય અને માંડવીની અંદર પણ આ પ્રકારનું તમને થતું જોવા મળે છે. ત્યાર પછી છે પપૈયું. તો પપૈયા ક્ષેત્ર તમે જુઓ તો ખેડા, જુનાગઢ, સુરત, ભાવનગર, અમરેલી સૌથી વધુ ખેડામાં થાય છે, બરાબર. ખારેક પીડી અને લાલ આવે ભાઈ, અને એને સુકવવામાં આવે એટલે સુકી ખારેક ને તમને જોવા મળે, બરાબર. ખારેક કેમ નથી ખબર તમને ભાઈ? હરેશભાઈ, ખારેક નથી ખબર? ખારેક જે છે એ આપણે પીળી અને લાલ કલરની હોય, પછી એના ઉપર પ્રોસીઝર થાય તો એ ખજૂર થાય, એને સુકવવામાં આવે તો એ ખારેક જ કહેવાય, પણ સૂકી ખારેક કહેવાય. એને સૂકા મેવામાં એમાં આપણે આ બધી વસ્તુ જે છે ઉપયોગમાં લેવાતી હોય છે. કાંઈ વાંધો નહીં, ઘણા વ્યક્તિને ઘણી વસ્તુ ન ખબર હોય, ઇટ્સ ઓકે, ચાલો કાંઈ વાંધો. ત્યાર પછી આપણે જોઈએ તો એના પછી છે નાળિયેર, બરાબર. તો નાળિયેર આપણે બધાને ખબર છે, નાળિયેરી જે શબ્દ તમે વાપરો, તો નાળિયેર અથવા નાળિયેરી આપણને સૌથી વધુ ક્યાં જોવા મળે મિત્રો? તો નાળિયેર અથવા નાળિયેરી જે છે એ આપણને સૌથી વધારે જે છે એ દરિયા કિનારાના વિસ્તાર જેટલા હોય ને, એ દરિયા કિનારાના વિસ્તારમાં આપણને સૌથી વધુ જોવા મળે. કે દરિયા કિનારો હોય એની અંદર તમને આ પ્રકારની વસ્તુ વધુ. યા, કચ્છમાં આવેલો મુંદરા, બરાબર. ભૂખી અને કેવડી નદીના કિનારા એવું છે, બરાબર. યાદ રાખજો, મેં તમને બધું કીધું. હવે આ નાળિયેરી છે, જુનાગઢ, વલસાડ, ભાવનગર, અમરેલી, મોસ્ટ ઓફ 15 જિલ્લા આપણે આવે, અને મોસ્ટ ઓફ દરિયા કિનારે તમે નાળિયેરી છે મિત્રો એ કરી શકો, બરાબર. ઓકે, ત્યાર પછી આપણે ખાસ ધ્યાન રાખજો. તો નાળિયેરીમાં એવું હોય છે કે નાળિયેરી જે હોય છે ને, મોસ્ટ ઓફ છે ને ક્ષારવાળી જમીન આપણી હોય છે, અથવા તો દરિયા કિનારાની જે જમીન હોય છે અહીંયા આપણે નાળિયેરીનો પાક લેતા હોય મિત્રો. નાળિયેરીમાં સેમ વસ્તુ હોય કે નાળિયેરી જે છે એની અંદર તમે જુઓ તો નાળિયેરીમાં શું હોય? તો કે ભાઈ જે નાળિયેરી તમે વાવી હોય, બરાબર, જે નાળિયેરી જે છે એ તમને વાવેલી જોવા મળે, તો આ નાળિયેરી જે છે ઈ અને બીજી નાળિયેરી વાવેલી હોય એની વચ્ચે તમને શું જોવા મળે? તો કે આપણે કીધું એમ જગ્યા જોવા મળે. અને પાછો આ જમીન છે ને એક ક્ષારવાળી હોય, કારણ કે દરિયા કિનારી જમીન હોય ને, તો આ જે જમીનમાં ભાગ જે છે એ ક્ષારવાળો હોય, એટલે ક્ષારવાળી જમીનમાં બીજી કોઈ વસ્તુ વાવી ન શકાય, બરાબર. સૌથી વધુ દરિયા કિનારો કચ્છ જિલ્લા આવે ભાઈ, 406 કિલોમીટર નો દરિયા કિનારો જે છે કચ્છ ને આવે, ક્લિયર ભાઈ. સોમનાથ ન આવે ભાઈ, સોમનાથ નો દરિયા કિનારો ગાંડો દરિયા કિનારો એમ કયો તો થાય, બરાબર. બાકી સોમનાથ સૌથી વધારે ન આવે, સૌથી વધારે આવે કચ્છ. હવે આ સારની જમીન હોય ને મિત્રો, અહીંયા તમે બીજું કઈ ન કરી શકો, તો અહીંયા તમે એવો પાક વાવી શકો કે જેનાથી જમીનને નુકસાન થતો હોય. તો ગળીના પાકથી જમીનને નુકસાન થાય. તમે લોકોએ ચંપારણ સત્યાગ્રહ વાંચ્યો હશે, જે તમને ખબર છે, બરાબર, કે ચંપારણ સત્યાગ્રહ જે છે એ ચંપારણ સત્યાગ્રહની અંદર તમને પરીક્ષામાં પૂછાઈ જતો હોય છે, બરાબર. તો ચંપારણ સત્યાગ્રહ છે જે બિહારની અંદર ગાંધીજીનો પહેલો ભારતનો ખેડૂત સત્યાગ્રહ કયો હતો? ચંપારણ સત્યાગ્રહ કહેવાય, કે જેની અંદર ગાંધીજીએ મોતિહારી ગામ બિહારમાં રહી અને સત્યાગ્રહ કર્યો હતો, પત્ર લખ્યો હતો કે ભાઈ ત્રીજા ભાગની અંદર ફરજિયાત ગળીનું વાવેતર કરવું, એટલે 3/20 ભાગ થાય, જેને તીન કથિયા કહેવાતો. યાદ રાખજો, તીન કથિયા શબ્દ કયા સત્યાગ્રહ સાથે છે? ચંપારણ સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે તીન કથિયા શબ્દ. અને તીન કથિયા શબ્દ જે છે એમાં ગળી નો જે વાવેતર જે છે એ ફરજિયાત સરકારે, કારણ કે ગળીના આપણા જે અત્યારે આ બધા કલર છે ને આપણે પિંક ને પર્પલ ને આંતેન, તો એ બધા અને વ્હાઈટ કલર ને વધારે વ્હાઈટનેસ આપવા માટે ગળી વધારે કામની છે મિત્રો, બરાબર.
મીટર ના આવે ભાઈ, કિલોમીટર આવે વાલા. જયેશભાઈ મીટર ન હોય, કિલોમીટર હોય. દરિયા કિનારો 1600 કિલોમીટર છે, મીટર તો કેવડું થાય? મીટર ને કિલોમીટર માં ડાયવર્ટ કરી નાખો તમારી રીતે, હા, તમે મીટર નો આન્સર મળી જશે. ગળી નથી ખબર તમને, જે કપડાની અંદર આપણે વ્હાઇટનેસ જોતી હોય ને, એ કપડા માટે ઉજાલા, ચાર બુંદો વાલા, એવી તમે એડવર્ટાઇઝ સાંભળ્યું હોય બરાબર ને. કા મને એવું લાગે કે તમે ચાઈને આ ખોટું લખો છો. ગળી નો વાવેતર જે છે કરવામાં આવે, ચંપારણ સત્યાગ્રહ તો આખો કિન કથિયા કહેવાય છે એને, જે ખાસ યાદ રાખવાનું છે કે ગળીનું વાવેતર એની અંદર કરવામાં આવતું હોય છે. એટલે ગળીથી જમીન છે ને એની ફળદ્રુપતા ગુમાવે, એટલે હવે સારવારી જમીનમાં તો ઓલરેડી ફળદ્રુપતા હોય જ ને, એટલે અહીંયા વાવવામાં આવે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર. ગળી સૌથી વધુ વિશ્વમાં ફિલિપાઈન્સમાં મળે છે. ફિલિપાઈન્સનું કેપિટલ છે મનીલા, યાદ રાખજો બરાબર. ફિલિપાઈન 990 માઇલ બરાબર છે, 1600 કિલોમીટર, ખૂબ સરસ. અને ત્યાર પછી ઇન્ડોનેશિયામાં મળે, ઇન્ડિયામાં મળે અને શ્રીલંકામાં મળે. મોસ્ટ ઓફ જે એવું છે કે જ્યાં ખાસ કરીને દરિયા કિનારો આવેલો છે, આ બધા ક્ષેત્રમાં તમને જે છે આ પ્રકારની વસ્તુ વધુ જોવા મળતી હોય છે. ગુજરાતમાં ખાસ કરીને કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ જે જગ્યાએ દરિયા કિનારો છે, અને ગુજરાતમાં સમગ્ર દેશમાં જે આપણે છે એમાંથી દરિયા કિનારાના જેટલા ભાગ છે એ બધી જગ્યાએ તમને ગળીનું વાવેતર જોવા મળે. કારણ કે ગળી જે છે આપણને ખબર જ છે કે શું છે, કે ગળીના વાવેતરની અંદર જો આપણે વાત કરવામાં આવી તો આપણે આ વસ્તુ જોવા મળતી હોય. એ સિવાયની જો વાત કરવામાં આવે તો શાકભાજીની અંદર આપણું 12મું સ્થાન છે ગુજરાતનું. શાકભાજીને ધ્યાનમાં રાખો તમે. ઓકે, કઈ વાંધો નહીં, તમને ખબર ન હોય તો મેં તમને જવાબ તો આપ્યો જ છે. અને જો ચાઈને કરતા હો તો ટાઈમ બગડશે, બીજું કઈ નહીં બરાબર. પછી નાગરવેલની પાનની ખેતી આપણે અહીંયા થાય છે. નાગરવેલના પાન માટે આપણે બધાને ખબર છે, સૌરાષ્ટ્રનું ચોરવાડ જે જુનાગઢની અંદર આવશે, ચોરવાડ જે તમને જોવા મળે મિત્રો. 8 થી 10 ગામ જે છે આની અંદર, એ 8 થી 10 ગામ ફક્ત અને ફક્ત શું કરે છે, નાગરવેલના પાનની જ ખેતી કરે. ત્યાર પછી તો કે જે નર્સરી જેને આપણે કહેતા હોય છે, નર્સરી છોકરાઓ ભણે નહીં પણ અહીંયાથી તમને છોડ મળે, એમાં મોલવડ સુરત ખાતે અને પરિયા વલસાડ ખાતે છે, એ બે અલગ અલગ જે છે એ ફાર્મ રાખ્યા છે આપણે, અને નર્સરી રાખી છે, એમાંથી તમને અલગ અલગ પ્રકારનું. યસ, ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ, વેરી ગુડ. ચોરવાડ જે છે ધીરુભાઈ અંબાણીનું જે છે એ યાદ રાખજો. હવે આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં ભણી ગયા હતા, કદાચ યાદ હશે બધાને, એવું માનું છું કે આપણે વાત કરી હતી હરિયાળી ક્રાંતિની અથવા તો હરિત ક્રાંતિની. તો હરિત ક્રાંતિ જે છે એ નામ કોને આપ્યું એ અહીંયા કહેવાનું છે. આપણે અહીંયા વિશ્વમાં હરિત ક્રાંતિના પિતા નોર્મન બોરલોક આપણે કહી ગયા હતા, અને ભારતની અંદર આપણે જોઈ ગયા હતા કે એમ એન સ્વામીનાથન. નામકરણ કોને આપ્યું હતું મિત્રો, કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખો. ટીમરીના પાનમાંથી બીડી બને પણ ટીમરીના પાનની અંદર નાખવામાં તો તમાકુ આવે ભાઈ. આમાંથી બીડી ન બને, આ પાન ખાવા માટેના પાન છે. નાગરવેલના પાન એટલે આપણે જે પાન ખાતા હોય ને, મીઠું પાન ખાતા હોય, સાત સલી સાધુ ને એવું આપણે જે બોલતા હોય, એ બધા પાન ખાવા માટેનું આ પાન આવે. બીડી છે ટીમરુના પાનમાંથી બને, સાચું છે ભાઈ, એ ન બને બરાબર. નાગરવેલના પાન એટલે શું કે આપણે બધાને ખબર છે, જે પાનવાળાની દુકાને જે પાણીમાં પડ્યા હોય અને જે આપણે પાછા આપે બરાબર એને. ઓકે, નામકરણ કોને આપ્યું હતું કે નહેરુ. નહેરુ નહીં આવે મિત્રો, વિલિયમ ગોટ. શું યાદ રાખવાનું છે, ભગવાન જ નામ આપે ને. હરિત ક્રાંતિ એવું નામ કોને આપ્યું છે, વિલિયમ ગોટે. વિશ્વના પિતા કોણ છે, નોર્મન બોરલોક, અને ભારતના પિતા કોણ છે તો કે આપણે કીધું એમ એન સ્વામીનાથન.
પહેલી વાર જે હરિત ક્રાંતિ આપણે ક્યારે થઈ હતી, તો પહેલી વાર જે થઈ હતી એ 1900 આપણે વાત કરી એમ 66-67 ની અંદર થઈ હતી પહેલી વાર, અને બીજી વાર 83-84 માં થઈ, અને બે વાર છે એ વડાપ્રધાન કોણ હતા, ઇન્દિરાબેન ગાંધી જ હતા. બરાબર, બંને વખત જે છે એ કોણ હતું, તો કે ઇન્દિરાબેન ગાંધી જે છે એ વડાપ્રધાન હતા. ખાસ યાદ રાખવાનું છે. હવે ખાસ ધ્યાન રાખજો કે અત્યાર લગી જે આપણે ભણ્યા ને એ બધું નોર્મલ ને મેઇન મેઇન ભણ્યા. હવે એક જ પોઈન્ટ એવો બાકી છે, હવે આપણી પાસે ધાન્ય પાક પૂછાય તો ધાન્ય પાક આપણે મૂળ કેટલા છે, 5 છે. આપણે ભણી ગયા કે ધાન્ય પાક આપણે મૂળ કેટલા, 5. આ ધાન્ય પાક મૂળ 5 છે, એના વિશે તમે વાત કરો તો આપણે ખબર છે કે પેલો પાક નો આપણે ગુજરાત લેવલ આવે ઘઉં, બીજા નંબરે આવે ડાંગર, ત્રીજા નંબરે આવે બાજરો અથવા બાજરી, ચોથા નંબરે આવે મકાઈ, પાંચમા નંબરે આવશે તો આપણને ખબર છે પાંચમા નંબરે શું આવશે, તો પાંચમા નંબરે જે છે એ આવશે, ખાસ યાદ રાખવાનું છે, આપણે ભણી ગયા છીએ જુવાર. પણ આ સિવાય પણ ગુજરાતની અંદર ડાંગ જિલ્લાની અંદર જે છે એક ધાન્ય પાક થાય છે જે યાદ રાખવાનું છે, શું, તો કે રાગી. બરાબર, અને પેલા પણ પરીક્ષામાં પૂછાઈ ગયો છે જે તમને યાદ રાખજો, રાગી શું છે, રાગી ધાન્ય પાક છે. બરાબર, બધું જોઈ લેજો બાપુ વિજયસિંહ, પેલો ભાગ જોઈ લેજો એમાં ઘઉં ને ડાંગર છે, અને બીજા ભાગમાં બધા પાક લઈ લીધા છે, એટલે બે પાક તમે જોઈ લેશો ને એટલે તમને આખે આખું બધું ક્લિયર થઈ જશે બધી જ વસ્તુ. બરાબર, ઓકે, તો થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ સો મચ બધા જોડાણા, એ બધા તમારો ખૂબ ખૂબ મિત્રો આભાર. અને ખાસ જેને સબસ્ક્રિપ્શન નથી લીધું મિત્રો એ સબસ્ક્રિપ્શન લઈ લઈએ. ફક્ત તમે વિચારો તો ખરા, 7000 રૂપિયામાં તમને એક વર્ષ મળે છે, એમાંય તમે DPR10 મારો કોડ યુઝ કરો તો 10% ડિસ્કાઉન્ટ, અને 6300 રૂપિયા માં એક વર્ષનું મળે છે, જ્યારે બે વર્ષ માટે 8400 રૂપિયા ફી છે. પણ એમાંય તમે DPR10 મારો કોડ યુઝ કરશો અને 10% ડિસ્કાઉન્ટ લેશો તો 7560 રૂપિયા જે છે ખાલી ભરવાના છે બે વર્ષ માટે. તો ખાસ દરેક વ્યક્તિ જોડાશે, થેન્ક યુ ઓલ ઓફ યુ. કાલે પાછા બપોરે 2:15 મળવાના છે, અને ટેસ્ટ લઈને આવવાનો છું તમારા માટે, 50-60 માર્ક્સના ક્વેશ્ચન્સ હશે એની અંદર, તો દરેક વ્યક્તિ જોડાઈ જાય.